નો કોઈ પણ લેક્ચર માં જઈએ ને એટલે ત્યાં બેઠા બેઠા આપને એક વિચાર આવે કે મારા સસરા અહીંયા હોત તો એને સાંભળવાની જરૂર હતી એ ઘણા લોકો કપલ્સમાં આવ્યા છે આજે રાઈટ તો એટ ધેટ ટાઈમ

અપ ટુ યુ કોક ઓડિયન્સ માંથી ફેક્સ છે એને બદલે તમે કાઢી નાખો જે ટોપિક છે લેટ જય એક્સપ્લેન ટોપિક અને ઇઝ ગોન્ટ સ્પીક ફોર અબાઉટ થર્ટી થર્ટી ફાઈવ મિનિટ્સ અને ત્યારબાદ પ્રશ્નોત્તરી પ્લીઝ આસ્ક ક્વેશ્ચન્સ મોકો છે આજે દેટ વી હેવ વન ઓફ India's best motivational speakers. I went to Jai's house in Gondal. And when I entered the house, I couldn't see him. Because all I could see were stacks of magazines and books, right? And now he's moved to Rajkot, and the same situation in his house. Right?

ફોર્મલ એજ્યુકેશન તો લીધું નહીં પણ જ્યારે લેવાનો વારો આવ્યો ત્યારે અહીંયા જ ગડાયો એટલે મને આ કેમ્પસમાં પણ આવતી વખતે પોતીકું લાગે એમ લાગે કે ભાઈ કેટલીક જૂની સુગંધો મારી શ્વાસમાં આવે છે અને કિરણભાઈ ઓલવેઝ લવસ મી વિષય બહુ ઇન્ટરેસ્ટિંગ એમણે બધાએ નક્કી કર્યું મેં આ સજેસ્ટ કર્યું કે ચાલો આપણે આવો વિષય રાખીએ જીવવું એટલે શીખવું અને એસએનકેમાં તો જે ફી ભરી શકે એ પેરેન્ટ્સ એવા હોય કે ઘણું શીખેલા હોય એટલે એને વધારે શીખવાડવામાં અઘરું પડે ઇટ્સ અ ટફ ચેલેન્જ કારણ કે જીવનમાં મોટામાં મોટું કામ તો એ લોકો શીખી ચૂક્યા છે કે સંતાનો માટેની સારામાં સારી બેસ્ટ સ્કૂલની અંદર કેમ ફી ભરવી અને એના માટેની કેમ જોગવાઈ કરવી હું આજે સવારે એક ઇન્સ્ટિટ્યૂટમાં હતો મેહુલભાઈની સાથે ત્યારે મેં હસતા વિદ્યાર્થીઓ બધા સવાલો તો તેમને કહ્યું કે દુનિયામાં અઘરામઘરું કોઈ કામ હોય તો સ્વેચ્છાએ કોઈની પાસેથી પૈસા કઢાવવા એ છે ઇટ્સ અ બિગેસ્ટ ચેલેન્જ અને બધાને એવું લાગે છે કે કોઈ ડિગ્રી મેળવવાથી કોઈ પોઝિશન મેળવવાથી કોઈ વારસો મેળવવાથી આ થઈ શકે છે એવું નથી હોતું એક જમાનામાં એવું હતું આપણે ત્યાં પણ તમે ઓબ્ઝર્વ કરો યુ ઓલ આર વેરી અવેર પેરેન્ટ્સ અને ડિસ્ટિંગવિશ મેમ્બર ઓફ ધ સોસાયટી તમે ઓબ્ઝર્વ કરો પહેલાં એવું હતું કે સરસ્વતી અને લક્ષ્મી જુદા જુદા રહેતા હતા હવે તમે જો ધ્યાનથી જુઓ તો એવું લાગશે કે જે બિલિયોનર્સના લિસ્ટ આવે છે ટોપ ટેન દાખલા તરીકે પહેલાં બિલ ગેટ્સ હવે બિલ ગેટ્સે છોડ્યું ઇલન મસ્ક પણ અત્યારે પ્રગતિ કરી રહ્યા છે માર્ક ધેર વોરન ઇઝ ધેર તો સરસ્વતી અને લક્ષ્મીના ખાના જુદા જુદા નથી જેમની પાસે સરસ્વતી છે એમને બાય ડિફોલ્ટ લક્ષ્મી ધીરે 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 આવતી જાય છે ઇટ્સ એ ઇટ્સ પેરેડિયમ શિફ્ટ ઇન અવર સોસાયટી એક શરૂઆત થઈ માણસની જાતની પ્રગતિની ત્યારે જે થઈ એ મસલ પાવરથી થઈ માણસ લડતો થયો દુનિયાની અંદર એવા લોકો ક્રિએટ થયા પૃથ્વી જયારે શરૂઆત થઈ ત્યારે કે જે લોકો હન્ટર હોય શિકાર કરતા હોય પછી હન્ટરમાંથી પ્લાન્ટર આવ્યા જે લોકો ખેતી કરતા હોય એમાંથી કંટ્રોલર આવ્યા જે લોકો નિયંત્રણ કરતા હોય અને હવે જે યુગ આવે છે ગીવર્સનો નો આવે છે લોકો પાસે જે છે એ બીજાને આવે છે એકવીસમી સદીનું સૌથી મોટી ગિફ્ટ મિત્રો તમે જોયું હોય તો જે તમારા બધાના ખિસ્સામાં છે મોબાઈલ અને બધા સાયલન્ટ કરીને જ બેઠા છો એવું દેખાય છે આ બિગેસ્ટ ગિફ્ટ છે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની શું કામ હ્યુમન એન્ડેવર જે છે આખી પૃથ્વી ઉપરનું દ ઓન ધીસ પ્લેનેટ અર્થ એમાં એક બહુ મોટી ઇન્ટરેસ્ટિંગ સ્કિલ એણે ડેવલપ કરી છે અને એ છે સ્કિલ ઓફ શેરિંગ શેરિંગની સ્કિલ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે સજીવ સૃષ્ટિમાં માણસ પાસે છે આપણે મજા બહુ આવે તમે જુઓ ઘણા લોકો ફરવા એટલા માટે જાય છે કે ફોટા પાડી શકે ફોટા એટલે પાડે છે કે ફેસબુક ઉપર વોટ્સઅપ ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી શકે એ સોલ પર્પઝ છે જો એ ન થાય તો હું દેશી કાઠિયાવાડીમાં એવું કહેતો હોઉં છું કે જે ફોટાઓ અંદર પડ્યા રે આપણા મોબાઈલમાં પડ્યા પછી અને ક્યાંય શેર નથી થતાં એ અવગત્ય જતા હોય છે એક એક મૂકો તો એનો મોક્ષ થાય એમનું તર્પણ થાય એમની સદગતિ થાય અને ડે વિલકમ કિરણભાઈને વધારે અનુભવ હશે એ તો ઘણી બધી શિક્ષણ સંસ્થાઓમાં હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ થઈને સંચાલન કરતા હોય છે કે અમારા બધા બા જે હતા મેં તો કિરણભાઈના બાને પણ જોયા છે તો એ કદાચ ખીજાતી વખતે એમ કહેતા હશે કે તમને મોટા કરવા માટે અમે કેટલી મહેનત કરી કેટલા ઘંટીના પળ દળા કેટલાય દુજાણા દોયા કેટલા માથે બેડા ઉંચકીને પાણી ભર્યા એવી બધી ટકોર કરે હવે જે મમ્મીઝ આવશે ફ્યુચરમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીમાં ટ્વેન્ટી ફાઇવમાં એમ કહેશે કે તમારા ડાયપર બદલાવવા માટે અમે ડીપી નથી બદલાવ્યા સી અમે કેટલો સેક્રિફાઈસ કર્યો સો ડે બાય ડે વર્લ્ડ ઇઝ મુવિંગ એન્ડ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ અને અત્યારે તો વી આર ડિજિટલ પીપલ બેઝિકલી આપણને જ્યાં સુધી એ કનેક્ટ ન થાય ત્યાં લગી મજા નથી આવતી વોટ ઇઝ ધીસ કનેક્શન આ ફેસિનેશન ઓફ જે કનેક્શન છે હ્યુમન બિંગની લાઈફમાં એ છે મેં કહ્યું એમ ગિફ્ટ ઓફ શેરિંગ માણસને આ ગિફ્ટ મળી શેરિંગની જો પ્રાણીઓ પાસે પણ ઘણા લોકો પાસે વિચાર શક્તિ હોય ઘણા સજીવ સૃષ્ટિમાં એવા રિસર્ચ થયા છે હમણાં કોકો નામની ગોરિલ્લા ગુજરી ગઈ ફોર્ટી સિક્સ ઇયર્સની એજ ઉપર શી કેન ટોક વિથ ધ સાઇન લેંગ્વેજ તો એને ખબર પડતી હતી કે ભાઈ આ સેડ મૂડ છે આ હેપી મૂડ છે આ આવું કોમ્યુનિકેશન થાય છે તો ચિમ્પાન્સી પાસે મલારિયા એટલે ડોલ્ફિન પાસે પણ આઈક્યુ તો છે પણ એ સ્કૂલમાં આવીને ભણતા નથી એ લોકો માટે કોઈ સ્કૂલ સેટઅપ નથી થતી ધ વર્લ્ડ સ્કૂલ કમિંગ ફ્રોમ ધ વર્લ્ડ સ્કોલા ઇન ગ્રીક કલ્ચર સ્કોલર ક્રિએટ કરવાની મૂળ તો જગ્યાનું નામ એવું હતું હું ગ્રીસ ગયો ત્યારે ખબર પડી કે ગ્રીક ભાષાની અંદર સ્કૂલ શબ્દનો અર્થ એવો થાય છે કે તમારા આનંદને સમૂહમાં વહેંચો શેર યોર જોય ઇન ગ્રુપ ધીસ ઇઝ સ્કૂલ ઇન્ડિવિજ્યુઅલ તમે આનંદ તો કરતા હશો પણ તમારા આનંદને જ્યારે ગ્રુપ વચ્ચે શેર કરો ત્યારે સ્કૂલ ક્રિએટ થાય છે હ્યુમન બિઈંગે યુનિવર્સિટીઝ બનાવી સ્કૂલ બનાવી પ્રિન્ટિંગ પ્રેસ બનાવ્યા આ ડિજિટલ પ્લેટફોર્મ્સ બનાવ્યા ટેલિવિઝનને સેટેલાઇટ બનાવ્યું એકનું નોલેજ બીજા પાસે જાય વોટ ઇઝ નોલેજ વોટ ઇઝ એજ્યુકેશન આ બધા કન્સર્ન અને અવેર પેરેન્ટ્સ છો એટલે તો અત્યારે અહીં આવ્યા ઇટ્સ અ વર્કિંગ ડે આઈ નો ઇટ્સ નોટ ઇઝી ઇટ્સ નોટ અ હોલીડે ઇવન ધો યુ કેમ મને ફોન આવ્યા મારે કિરણભાઈને ફોન કરવા પડ્યા કિરણભાઈ જનરસલી કહ્યું કે અમે બધાને હવે એલાવ જ કરી દીધા છે રાત નથી પાડવાતા એટલે મને પેરેન્ટ એવા હોય કે જે કોઈ વાડી સ્કૂલના પેરેન્ટ હોય કોઈ એક બે મારા ઓળખીતા મિત્રો હોય તો જીવવું એટલે શીખવું જેની વાત હું કરવા માટે આવ્યો છું લાઈફ ઇઝ લર્નિંગ એ શરૂ જ અહીંથી થાય છે મિત્રો થિંક અબાઉટ ઇટ ન્યૂટન પહેલાં પણ સફરજન નીચે જ પડતું હતું એ ઉપર નહોતું જતું ન્યૂટનને સવાલ થયો કે આ નીચે કેમ પડે છે એન્ડ વી ફાઉન્ડ લોઝ ઓફ ગ્રેવિટી ક્યુરિયોસિટી ક્વેશ્ચનિંગ એટીટ્યૂડ ધીસ ઇઝ એજ્યુકેશન પણ ન્યૂટનને જે સવાલ થયો તો આપણને તમને મને ફિઝિક્સના લો ભણાવવા માટે ન્યૂટન પોતે નથી આવ્યા એ તો એણે બુકમાં લખ્યું એ બુકના આધારે બીજા ઇન્ટરપ્રિટેશન કર્યું એના આધારે સિલેબસ બન્યો અને એના આધારે એક્સપર્ટ્સ આપણને ભણાવવા માટે આવે છે ધીસ ઇઝ સિકવન્સ ઓફ શેરિંગ

તો એની પાસે ત્રણ વર્ષથી ફિલ્મ નથી ઐશ્વર્યાથી માંડી જયા સુધીના અમિતાભ સુધીના બધા જ ઘરમાં એક્ટર્સ છે પણ અભિષેક એક્ટર નથી ફોર દેટ મેટર સુનિલ ગાવસ્કરનો સન રોહન ગાવસ્કર સચિન તેંડુલકરની જગ્યાએ હોત નથી સચિન જ આવ્યો અચાનક એક ખૂણામાંથી શીખના બંધ તો જીતના બંધ વઝીર નામની એક મૂવી આવેલી અમિતાભની જ અને એમાં એક સિચ્યુએશન હતી મેં ગેલેક્સીમાં જ જોઈતી ઇન્ફેક્ટ અને એમાં એક સરસ સિચ્યુએશન હતી કે ઇન્સ્પેક્ટર બનેલો ફરહાન અખ્તર પંડિતજી બનેલા फिजिकली चैलेज अमिताभ पास जाए अमिताभ चेस रमता है एक कहे कि बैठो और एक गेम खेलो फरहान एवं जवाब आपे कि मैं चेस नहीं खेलता क्यों नहीं खेलते तो मैं उसमें हार जाता हूँ इसलिए नहीं खेलता एटले पंडित जी यो जवाब आपे कि देखो बेटे अगर तुम जीतना चाहोगे तो हारते रहोगे लेकिन सीखना चाहोगे तो एक न एक दिन जीत जरूर जाओगे दैट्स द की હું ઘણીવાર એવો વિચાર કરું કે એસએનકે તો ઠીક છે કે આખું જુદું જ સેટઅપ છે અને જુદી રીતે વિદ્યાર્થીઓને ઘડવામાં અને તૈયાર કરવામાં આવે છે આઈ નો ધેટ ફ્રોમ ધ બિગિનિંગ કારણ કે હું તો વર્ષોથી ઇન્ડાયરેક્ટલી એસોસિએટ મેમ્બર જ છું એમ કહો તો ચાલે આઈ એમ પાર્ટ ઓફ ધ ફેમિલી પણ મોટાભાગની જગ્યાએ અત્યારે મુશ્કેલી એ છે કે સારામાં સારી સ્કૂલ કોલેજમાં આપણે એડમિશન લઈએ પર્સન્ટાઇલ રેન્ક એસએનકેમાં જ ભણનારા કિરણભાઈ એક સ્ટુડન્ટના પેરેન્ટનો મારે તમને નામ ડિસ્ક્લોઝ પબ્લિકલી ન કરાય પણ મારો ફ્રેન્ડ છે આર્કિટેક્ટ છે એટલી હું તમને હિન્ટ આપી દઉં અને એનો મને ફોન આવ્યો કે ભાઈ તારા ભત્રીજાને તારે વાત કરવાની જો હું કરીશ તો ખરાબ લાગશે કારણ કે એને જરા માર્ક્સ ઓછા આવ્યા છે ને તો ડિપ્રેશનમાં છે એટલે મને તો એમ હતું કે બાવન પંચાવન ટકા આવ્યા હશે પર્સન્ટાઇલમાં તો બાણું કે એમ કંઈક હતા પણ એને અઠ્ઠાણું ધારેલા તો હવે ઇટ્સ નોટ અ બિગ થિંગ લોકો એમ વાત કરે કે મારે નાઇન્ટી અપ રેન્કિંગ છે પર્સન્ટાઇલ છે આ છે તે છે ઇટ નોટ અ બિગ થિંગ મને એ સવાલ થાય કે ભારતની અંદર સરકારી નોકરીઓ ગણો તો પણ અમુક જ છે અમુક હજાર છે અમુક લાખ છે એ સિવાય કઠોટ કોમ્પિટિશન છે દેર ઇઝ ઓલવેઝ ટફ કોમ્પિટિશન ઇન જનરલ કમ્પાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેન ફર્સ્ટ ક્લાસમાં તમે આરામથી સૂઈ શકો બેડિંગ બિછાવીને જનરલમાં ધક્કા મૂકી હોય પર્વત ચડતા હો ત્યારે તળેટીમાં જેટલી સ્પેસ હોય એટલી શિખર ઉપર આરામથી મળે તળેટીમાં જરા વધારે લોકો હોય દુકાનો હોય અને હું તો ઘણીવાર કહું કે તમે જો એક સેલ્ફી પાડો નીચે રહીને પાડશો આજુબાજુની ચાર દુકાનના પાટિયા આવશે એમાં વચ્ચે ઉભા પાડશો પર્વત ચડતા ચડતા તો નીચેની બધી વૃક્ષો ને એ બધું આવશે અને શિખર ઉપરથી પાડશો તો આજુબાજુનું આખું ગામ અને નદીઓ પણ આવશે જેમ જેમ તમારું વિઝન વાઇડ બનાવતા જાઓ એમ એમ તમારે અપ જવું પડે પ્રોબ્લેમ વિથ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીઝ ઇન્ડિયા ઇઝ એવરી વન વોન્ટ્સ ટુ હેવ મની ફેમ ફોર્ચ્યુન નેમ બટ દે ડોન્ટ વોન્ટ ટુ ડેવલપ એની સ્કિલ દે ડોન્ટ વોન્ટ ટુ લર્ન મને પૂછવામાં આવેલું એક એજ્યુકેશન સેમિનારની અંદર કે વોટ્સ અ પ્રોબ્લેમ વિથ અવર એજ્યુકેશન સિસ્ટમ એટલે મેં એવો જવાબ આપેલો ઇટ્સ એન એક્ઝામિનેશન સિસ્ટમ આ એજ્યુકેશન સિસ્ટમ નથી આ એક્ઝામિનેશન સિસ્ટમ છે વી આર ટુ મચ ફોકસિંગ ઓન એક્ઝામ્સ એન્ડ નોટ ધ એજ્યુકેશન ધ નોલેજ ધ સ્કિલ ડેવલપમેન્ટ પરીક્ષામાં પેપરો એ લોકો લખે છે કે જેને અંદરથી મજા નથી આવતી પણ બીકોઝ ધે આર ફોર્સ પ્રેશરાઇઝ્ડ એટલે લખે છે અને જોવે છે પણ એ લોકો જેની ખરેખર અંદરથી મજા નથી આવતી પણ એમને પગાર મળે છે એટલે જોવે છે સી ધીસ ઇઝ નોટ એન એજ્યુકેશન ઇઝ ઓલ એબાઉટ આ પેલી યુરેકા થ્રીલ છે શિક્ષણે આર્કીમિડિસને જ્યારે નાતા નાતા વિચાર આવ્યો કે આ ઘનતાનું ડેન્સિટીનું સમીકરણ છે અને ઈશ્કરચાય જિસ્કો યાર વોફીર નાચે બીચ બજાર એમ અવસ્થામાં બહાર નીકળી ગયો યુરેકા જડી ગયું જડી ગયું અને ધેન સમમન ટોલ ડિમ કે ભાઈ હા શું કપડાં પહેર્યા વગર ફરો છો ત્યારે એને અહેસાસ થયો કે મેં કપડાં જ નથી પહેર હું સીધો જ નાતા નાતા બહાર જતો રહ્યો છું એ થ્રીલ એ એક્સાઇટમેન્ટ મિસિંગ એટલે છે કે આપણે લર્નિંગને એક્સાઇટિંગ ચીજ નથી માનતા બિકોઝ વી ડોન્ટ ફોલો અવર પેશન આનું એક રીઝન આ પણ છે આપણે આપણા પેશનને ફોલો નથી કરતા આપણે ફોલો કરીએ છીએ સોશિયલ ડિગ્નિટીને કિરણભાઈ તો મારી આખી જર્નીના સાક્ષી છે હું બહુ નોન ટ્રેડિશનલ જર્ની હમણાં જ મારી ભાભી મારી સાથે આવી એણે મને એમ કીધું કે તમારે શેવિંગ નથી કરવાની એટલે મેં કીધું ત્યાં મને કોઈ જોવા નથી આવવાના સાંભળવા આવવાના છે તો મેં કીધું એ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપણે શું કામ આપવું મેં નોન કન્વેન્શનલ જર્ની કરી મારી માએ મને ઘેર ભણાવ્યો વન બુક એ ડેના કોન્સેપ્ટથી ભણાવ્યો એમાં અલગ અલગ દિશાઓ ખુલતી ગઈ ત્યારે પહેલાં વાંચીને પ્રવાસ કર્યો પુસ્તકો વાંચનનો ફાયદો એ છે કે તમે એક જ જગ્યાએ બેસીને આખા યુનિવર્સમાં ફરી શકો જે એકચ્યુઅલ પ્રવાસ થોડો થોડો કર્યો એટલે ખબર પડી કે દુનિયા આપણે વાંચી હતી એ નથી એ વધારે ફેસિનેટિંગ છે તો આ જે જર્ની છે વર્લ્ડ ઇઝ પાર્ટ પ્લેગ્રાઉન્ડ દુનિયા છે થોડુંક રમતનું મેદાન છે જેમાં તમારે મસ્તી મજા કરવાની છે ખાલી આપણે પાર્કમાં ફરવા આવ્યા ને સીધા પાર્કિંગના ગેટ ઉપર ઊભા રહી ગયા એમ જિંદગી નથી જીવવાની વી હેવ ટુ એન્જોય અવર લાઈફ મજા આવવી જોઈએ જીવવાની લિજ્જત આવવી જોઈએ પાર્ટ પ્લેગ્રાઉન્ડ પાર્ટ રિસર્ચ લેબોરેટરી થોડું એક્સપ્લોર પણ કરવાનું છે મજા કરતાં કરતાં આ શું હશે આપણે માની કે જમીએ છીએ ત્યારે આપણે એક્સપ્લોર રદ કરી શકતા વઘાર કોણે બનાવ્યો હશે અથાણું પહેલી વખત કરવાનો વિચાર કોને આવ્યો હશે પ્રિઝર્વેટિવ નમક નાખો અને તેલ નાખો એટલે પ્રિઝર્વ થાય કેરીના ટુકડા આ આ કોની ઇન્વેન્શન હશે આની નીચે કોઈ સહી તો કરી નથી પેટર્ન રજિસ્ટર કરાવીને આપણી થાળીમાં આવતી વસ્તુ પણ કેટલું ફેસિનેટિંગ છે જો તમે ક્યુરિયોસિટી રાખો લર્નિંગ રાખો મેં વચ્ચે એક સર્વે કરેલો મારા એક આર્ટિકલ માટે કે બધાને ભારતમાં એક છે કે ભાઈ સિક્યુરિટી જોઈએ એવરી વન વોન્ટ ટુ બી ઇન કમ્ફર્ટ ઝોન પેરેન્ટ્સ પણ સારામાં સારી સ્કૂલની પાછળ એટલે ચેઝ કરે છે કિરણભાઈને ફોન બંધ કરી દેવા પડે એડમિશન માટે આવે ત્યારે શું કામ બધા ચેઝ કરતા હોય કમ્ફર્ટ ઝોન કે ભાઈ આ બેસ્ટ સારામાં સારી સ્કૂલમાં એડમિશન મળી ગયું વી આર સિક્યોર્ડ બેસ્ટ સોસાયટીમાં આપણને ઘરવાનું ઘર મળી ગયું વી આર સિક્યોર્ડ બેસ્ટ બ્રાન્ડની કાર મળી ગઈ વી આર સિક્યોર્ડ એવરી વન ઇઝ આફ્ટર સિક્યોરિટી નો બડી ઇઝ આફ્ટર એડવેન્ચર ઇન ઇન્ડિયા રાઇટ ના અને જે લોકો એડવેન્ચરને ચેઝ કર્યું મેડ વન્ડર્સ નરેન્દ્ર મોદીએ આમ જુઓ તો પંચાયતની પણ એક પણ ચૂંટણી લડ્યા નહોતા હિબીકમ સીએમ એન્ડ હિબિકમ પીએમ એમણે થોડી પહેલી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ઠેકડો માર્યો મને બરાબર યાદ છે વાંચે ગુજરાતમાં ટુ થાઉઝન્ડ ટેનમાં એમણે એક સરસ મજાની વાત કરેલી ઇઝ અ કોર્ટેબલ કોટ કે કોઈ કશું બનવા માગે ને તો કંઈ કરી નથી શકતા કારણ કે એનું ફોકસ પછી મારે આ બનવું છે એ વાત ઉપર ફ્રીઝ થઈ જાય છે પણ કોઈ કશું કરવા માગે ને તો કંઈક બની જતા હોય છે બાય ડિફોલ્ટ એઝ અ બાય પ્રોડક્ટ સચિન તેંડુલકરને મોડલ નહોતું બનવું વિનોદ કાંબલીને બનવું હતું જેને ક્રિકેટનો શોખ હશે એને સમજાશે હું શું એનોલોજી આપું છું વિનોદ કાંબલીને સરસ ગોગલ્સ મ્યુઝિક પાર્ટી હેરસ્ટાઈલ કાનમાં કઢી બધો શોખ હતો ઇવેન્ચ્યુઅલી એ ઉધાર માગતો થઈ ગયો પૈસા સચિન પાસે અને સચિન જેને મોડલ બનવું જ નહોતું એની પાસે વર્ષના બસો કરોડના કોન્ટ્રાક્ટ આવ્યા એના ઉપરથી રિટાયર થઈ ગયા પછી પણ આખી આખી એક ફિલ્મ રિલીઝ થઈ થિયેટરમાં સી ધ ફન તમે કશું કરવા લાગો તો કંઈક બની જાઓ છો આ જે એટીટ્યૂડ છે આપણી સોસાયટીમાં ક્યાંક મિસિંગ છે આ આખા લેક્ચરનો હેતુ એ છે કે આપણે એને થોડું સીટ ડ્રોપિંગ કરવું થોડું વાવેતર કરવું પછી વાદળ જાણ્યો અને વસુંધરા વેર્યા હતા બીજ મેં તો છૂટ્ટા હાથે આ ખેડૂતનું કાવ્ય છે આમ જુઓ તો કે તમે માટીમાં બીજ વાવી શકો પણ હવે ઉગાડી તો ન શકો એમાંથી પછી વાદળ જાળ્યો અને વસુંધરા પછી જેવી પ્રકૃતિમાંથી આવતો વરસાદ અને જેવી જ્યાં બીજ રોપ્યા છે એ લોકોની માટી એ લોકોનું કોમ્બિનેશન થાય તો થાય સો પોઈન્ટ ઇઝ કે આ એડવેન્ચરસ મેં પેલો સર્વે કર્યો હજાર વ્યક્તિઓ જે ભારતની અંદર સરસ કમાય છે નામ અને દામ બંને દાખલા તરીકે અરિજીત સિંઘ નામ અને દામ બંને કમાય છે તમે ઓળખો પણ છો સેલિબ્રિટી હુટ પણ છે પૈસા પણ સારા મળે છે એ આર રહેમાન દેર આર પેઇન્ટર્સ હમણાં તૈયબ મહેતાનું એક પેઇન્ટિંગ છે છવ્વીસ કરોડમાં વેચાયું લિયોનાર્દો દો વિંચીનું એક ચેસ્ટ એક્સરેની સાઇઝનું પેઇન્ટિંગ લુવ્ર અબુધાબીમાં મુકાવવા માટે ઓગણત્રીસો કરોડમાં વેચાયું ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ કરોડ આપણા શેરબજારીયા ગુજરાતી માણસને આમ ગુલાબી ગુલાબી આમ ચારે બાજુ ફુગાવો ફૂટવા લાગે કે હા હા બ્લુચીપ શેર કરતા તો બ્લુચીપ પેઇન્ટિંગ કરવા જોઈએ આપણે પણ જ્યારે આપણા સંતાનો એમ કહેશે જે હું રમૂજમાં ઘણી વાર કહેતો હોઉં છું ભગતસિંહ બધાને ગમે છે પણ બાજુવાળાના ઘરમાં મારું સંતાન મને એમ કહે કે મારે મ્યુઝિક કરવું છે મારે પેઇન્ટિંગ કરવું છે મારે કોઈક નવી લેંગ્વેજ શીખવી છે મારે ટ્રાવેલિંગ કરવું છે મારા મા બાપે મને એવું કંઈ રોક્યો નહીં તો હું અહીં સુધી પહોંચી શક્યો હું એમ માનું છું એનોર્થ એવો નથી કે કોઈ સંતાનો કંઈ ખોટું કરે તમારે રોકવાના જ નહીં ઇટ્સ નોટ લાઇક દેટ સ્કૂલ ડ્રોપ આઉટ થાય એટલે બધા સીધા સ્ટીવ જોબ્સ ને રવિન્દ્રનાથ ટાગોર ન થઈ જાય કેટલાક રેલવે સ્ટેશને કુલી પણ થઈ જાય એ બેલેન્સ પણ આપણે શીખવાડવું પડે કે તમારી અંદર શું પડ્યું છે પોટેન્શિયલ ચેક કરો પહેલાં તમારી અંદર જે પડ્યું છે એની સાથે કનેક્ટ કરો પણ હજાર વ્યક્તિઓનો સર્વે કર્યો એમાંથી વિચાર કરો કે સારામાં સારા પૈસા કમાનારા કેટલાય લોકો એવા હતા કે જેનું ડિગ્રી સાથે કોઈ કનેક્શન નથી સુરતમાં કેટલા બધા હીરાવાળાઓ છે ડિગ્રી સાથે કનેક્શન નથી હું તમને એક લાઈવ અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું ધીરુભાઈ અંબાણી પોતાની જાતે સેલ્ફ મેઈડ નંબર વન બિઝનેસમેન થયા એમના બંને સંતાનો એ જ પિતા પાસે ટ્રેન થઈને બિઝનેસમાં આવ્યા અનિલભાઈ અને મુકેશભાઈ અનિલભાઈ ટેલિકોમ બિઝનેસની અંદર સ્પ્લિટ થયું રિલાયન્સ ત્યારે આવ્યા આરકોમ ઓફિશિયલ ન્યૂઝ છે એટલે આપણે કહ્યું આમાં પર્સનલ વાતમાં નથી પડતા ધીસ ઇઝ ઓફિશિયલ બિઝનેસ ન્યૂઝ પછી આરકોમ ખોટ કરતી કંપની થઈ અગેન મુકેશભાઈ એન્ટર થયા જીઓથી ટેલિકોમ બિઝનેસમાં એમણે પ્રોફિટ મેકિંગ કંપની થઈ અને આરકોમના શેરને અનિલભાઈને બેલઆઉટ કરવા માટે હમણાં જ બિફોર ટુ થ્રી મંથ રિલાયન્સ જીઓએ ખરીદી લીધા ફોર્ટી સિક્સ થાઉઝન્ડ કરોડ કેવો કંઈક આંકડો હતો મને બહુ હું આનો માણસ નથી મૂળભૂત રીતે પણ હું તો ન્યૂઝની રીતે આ વાંચીને મને થયું કે એક જ ઘરમાં એક જ છત નીચે રહેનારા બે ભાઈમાં એકની બિઝનેસ સ્કીલ ડેવલપ થઈ એકની ન થઈ સેમ ફિલ્ડમાં ઇન સેમ ટેલિકોમ સેક્ટર સી ધ ફન કોઈ ગેરંટી હોતી નથી મેં તમને અમિતાભ અભિષેકની સુનિલ ગાવસ્કર અને ગાવસ્કરની વાત કરી છે એવું નથી કે રાઇટ બ્રધર્સના મા બાપ વિમાન નહોતા ઉડાડતા એટલે રાઇટ બ્રધર્સ ન ઉડાડી શક્યા ગ્રહામ બેલના પિતાએ ટેલિફોન નહોતો જોયો એટલે ગ્રેમ બેલ ન બનાવી શક્યા સ્ટીવ જોબ્સના પેરેન્ટ્સ કોણ છે એ તો એને ખુદને ખબર નથી ઇ વોઝ બેઝિકલી ઓર્ફન ચાઇલ્ડ જેને એડપ્ટ કરવામાં આવેલો અને છતાં આપણી પાસે આટલી બધી ડિજિટલ ટેકનોલોજી આવી આ ટચ સ્ક્રીન જેની વાત આપણે શરૂઆતમાં કરી આવી સો સેકન્ડ ગિયર ઓફ ટુ ડેઝ લેક્ચર ઇઝ કે નવું શીખવાની સ્કિલ તરફ કોઈ પણ ઉંમરે આપણી નજર હોવી જોઈએ એના બે ફાયદા છે આપણે એમ માનતા હોઈએ કે આપણી ભણવા ભણવાની ને સેટ થવાની ને પૈસા કમાવાની ઉંમરમાં તો હવે પૂરું થઈ ગયું હવે આપણે સેટ થઈ ગયા છીએ હવે આ બધું શીખવાની જરૂર નથી તો જે આ ચારે બાજુ જે એકલતા ડિપ્રેશન લોકો પોતાની હૃદયની વાત ઘરના મેમ્બર સાથે શેર નથી કરી શકતા એટલે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકી મૂકીને કરતા હોય છે આ શું કામ છે કારણ કે આપણી પાસે ફ્રી સ્પેસ છે જેનું શું કરવું આપણે સમજાતું નથી ફ્રી માઇન્ડ સ્પેસ છે એટલે પછી વી આર પ્લેઈંગ વિથ ધ મોબાઈલ વી આર પ્લેઈંગ વિથ સમન એલ્સ આપણે પેલું બ્લુ ટીક થાય કે નહીં એમાં એક કલાક કાઢી નાખીએ છીએ એમાં એક પુસ્તક આખું વંચાઈ જાય એટલા ટાઈમમાં સો ક્રિએટિવ હોબીઝ જો જીવનમાં હશે તો હું ઘણી વાર કહું છું મને ઘણી વખત ફોન આવે બહેનોના ફોન આવે પછી પોતાની નણંદ કેવું કરે છે જેઠાણી કેવું કરે છે ને એવી બધી કથાઓ મને સંભળાવે હું કહું કાંકરે કોલમમાં લખવાની છે તો કે નાના તમને પર્સનલી ભરોસો રાખીને ગઈએ છીએ અને પાછા કોલમમાં ક્યાં લખશો તો હું કહું મને શું કેમ કહો છો એટલે કે ઘરે કોઈ સાંભળતું નથી એટલે ઘરે કોઈ સાંભળતું ન હોય એટલે બહારવાળાને સંભળાવવા નીકળી જઈએ એના કરતાં બેટર છે કે આપણે આપણી જાતને જ થોડુંક સંભળાવીએ વિથ સમ ક્રિએટિવ હોબી સમ ક્રિએટિવ લર્નિંગ હું યુએસમાં યશો માઇક નામના પાર્કની અંદર લટાર મારતો હતો કે અમારા ગોવિંદ મામા મારી સાથે હતા કિરણભાઈ એમને ઓળખે છે તો ગોવિંદ મામા મામા અને રમેશ મામાને બધા ભેગા હતા આઈ વિટનેસ છે એ લોકો તો એક દાદા શોર્ટ્સ પહેરીને ખીલા ઠોકતા ઠોકતા ઉપર માઉન્ટેનિયરિંગ કરતા હતા હું તો જોઈને જ ડખાઈ ગયો આપણા જેવા સુખી શાંત જીવોને આવી બધી મહેનત કરવી પોસાય નહીં એટલે નીચે ઉતરે ત્યારે મેં ખાલી એક ફોટો મેં કીધું આવા વીર પુરુષ સાથે આપણે ફોટો પડાવી લઈએ પછી મેં પૂછ્યું કે તમને બીક નથી લાગતી અમને તો જોઈને જ બીક લાગે છે કે આ માથાકૂટમાં પડે જ નહીં મને બરાબર બરાબર યાદ છે હું એવરેસ્ટ મૂવી જોવા માટે ગયો હતો ગેલેક્સીમાં જ આગળ બે મિત્રો બેઠા હતા કોઈ જોવા આવ્યા હતા પ્રેમથી બેઠા શાંતિથી જોયું એમણે પિક્ચર એવરેસ્ટ થીમ ની હતી કે એડવેર્સને ને એક્સપ્લોર કરવા જતા અલગ અલગ લોકો છે એમાં રિયલ સ્ટોરી છે સત્ય ઘટના ઉપર ગુજરી જાય છે તો પેલા ભાઈ જ્યારે ઊભા છે ને પિક્ચર પૂરું થયું ત્યારે એક ભાઈ બંધ બીજા ભાઈ બંધ કીધું કે ત્યાં શું દાઇટું તું કે લેવા ગયા બિચારા મરી ગયા એટલે આપણી માઇન્ડસેટ એવો થઈ ગયો છે ક્યાંક એવરેસ્ટ ઉપર ખજાનો દાટેલો હોય ને તો જ આપણે એવરેસ્ટ લગી જવું બાકી એમ કે થ્રીલ મળે એક એક્સાઇટમેન્ટ મળે એક એક ગ્રેટ મોમેન્ટ મળે લાઈફની જેના આધારે બાકીની મોમેન્ટ નીકળી જાય એ બહુ આપણને બહુ ફેસિનેટિંગ નથી થતું એટલે ભાઈને એમ હતું કે એમાં કંઈક છેલ્લે ખજાનો નીકળશે મેકેનાસ ગોલ્ડ જેમ એમ એટલે બદલે એમ કે તો મરી ગયા બિચારા એમ કે દુઃખી થયા ભાઈ જોઈને સો વી લેક ધીસ થિંગ તો એના માટે હું તમને આ રિક્વેસ્ટ કરું છું કે આપણે જે આ શેરિંગનો વારસો મળ્યો હ્યુમન બિંગના બાળકો છે ને એ બહુ વીક કિડ્સ છે આમ તમે જુઓ તો આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણ સિઝન આપણાથી ફેસ નથી થતી જસ્ટ થિંક આપણે ધાબડામાં રાખવા પડે એસીમાં સુવડાવવા પડે રેનકોટમાં વીંટાળવા પડે માખી મચ્છર કોઈને આ પ્રોબ્લેમ નથી થાતો માણસને થાય છે ઇવન તો મેન ઇઝ રૂલિંગ ધ વર્લ્ડ ડાયનોસોર આવડા મોટા વિરાટ હતા ટીરેક્સ સાઇઝના પણ પૃથ્વી ઉપર રાત ન કરી શક્યા કારણ કે મગજ ચણી બોરની નહીં હતું માણસે મગજ વિકસાવ્યું પાણીમાં તરવાની માછલી જેવી ચૂઈ નહોતી તો સબમરીન બનાવી આકાશમાં ઉડવાની પાંખ નહોતી તો પ્લેન સી સીધ ફન ઇટ્સ એક્સટેન્શન ઓફ આઈડિયાસ એક્સ્ટેન્શન ઓફ થોટ્સ પહેલા વિચાર કર્યો મનમાં અને પછી મેદાનમાં લિયોનાર્દો તો વીંચી જેવો માણસ જે પેઇન્ટિંગ પણ કરી શકે હ્યુમન એનેટોમી દોરી શકે હેલિકોપ્ટરના પંખા અને પાણીના સક્ષમ પંપની ડિઝાઇન બનાવી શકે વનમેન શો એક માણસ એક અત્યારે ઇલન મસ્ક નામનો માણસ આવા જ રોજ તોફાની આઈડિયા મૂકી 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 અને ડેવલપ થઈ રહ્યો છે આનો અંત જ નથી પૃથ્વી ઉપર બહુરતના વસુંધરા જેવું છે સો ઓલ ધીસ પીપલ એ શું કામ એક્ટિવ છે આ લોકો એમને શેરબજારમાં જોઈએ એટલો ભાવ તો મળે જ છે જ પછી શું કામ નવું કરે તો આ નવું કરવાની જે વાત છે ને ક્રૂડ્સ નામનું એનિમેશન મૂવી હતું એમાં બહુ ઇન્ટરેસ્ટિંગલી આ વાત મૂકવામાં આવી છે જેમાં એક દીકરી છે આ જૂના જમાનાની વાત હતી આદિમાનવોના યુગની વાત છે વન્ડરફુલ મૂવી તક મળે તો જોજો બાળકોનું છે બાળકોને મજા આવશે અને બાળકોના મમ્મી પપ્પાઓને મજા આવશે એવું મૂવી છે પપ્પા દીકરીને રોકે બહાર નથી જવાનું બિકોઝ બહાર શું છે અનનોન છે અને અનનોન ઇઝ ઇઝ ડાર્ક ડાર્ક એન્ડ ડેન્જરસ એનીથિંગ વિચ ઇઝ અનનોન ઇઝ ડાર્ક એન્ડ ડાર્ક ઇઝ ડેન્જરસ એટલે પપ્પા કન્સનથી દીકરી વાલી છે એટલે એને જવા ન તેને દીકરીને ઠેકડા મારવા હોય બહાર જવું હોય કૂદકા મારવા હોય તો નેચરસ રૂલ છે સોળ સત્તર વર્ષે બળવાખોરીના જીન્સ એક્ટિવેટ થાય આપણામાં અહીં થયા હતા આપણામાં કોઈએ બહુ કૂદકા મારવા ન દીધા એટલે આપણે અહીં ગોઠવાઈ ગયા ઠાવકા થઈને તો એક વખતે દીકરી બાપ સાથે કન્ફન્ટ્રેશનમાં જે ડાયલોગ બોલે છે ને મારે તમને કહેવો છે કે ડેડ એટલે ઇફ આઈ હેવ ટુ લીવ ઓલ ટુડેઝ સેમ લાઈક યસ્ટરડે વિલ બી નો ટુ મોરો જો મારે બધી જ આજ ગઈકાલની કોપી કરી કરીને જીવવાની હોય તો આવતીકાલ મારી લાઈફમાં ક્યારે આવશે જ નહીં મી ગો આઉટ લેટ મી એક્સપ્લોર માય હોરાઇઝન્સ ડિસ્કવરી ચેનલનું સ્લોગન છે એક્સપ્લોર યોર હોરાઇઝન્સ તમે બહાર નીકળો એક્સપ્લોર કરો ક્ષિતિજ ધરતીને આકાશ મળે રેખા સુધી દોડી નથી શકવાના પણ એટલીસ્ટ ચાલશો તો જર્નીમાં ઝરણાઓ આવશે જંગલો આવશે રણ આવશે તમને નવા નવા સ્વાદ આવશે ખબર પડશે કે ભાઈ આપણે જેને ભજીયા કહીએ એને સુરતમાં બટેટાની પૂરી કહેવામાં આવે એને રતાળુની પૂરી પણ જે રસોડાસમાં નથી બનતી હવે તમે એટલી સફર કરશો તો ખબર પડે ને આ જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે નાલંદા વિદ્યાપીઠ જે વિશ્વની સૌથી જૂની વન એક ભારતમાં બની એનું નામ જ સંસ્કૃતમાં છે નાલંદા ન અલમદા ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ એ દિલ માગે મોર હું ધંધામાં સેટ થઈ ગયો હું ડૉક્ટર થઈ ગયો હું એન્જિનિયર થઈ ગયો નોટ સફિશિયન્ટ હજી કંઈક શીખું હજી કંઈક નવું મેળવું બેક ટુ ધ દાદા જેને મેં આ સવાલ પૂછ્યો આ કનેક્શન અમે ત્યાં મળે છે એમણે મને જવાબ એમ આપ્યો કે યંગમેન હું જ્યારે છ વર્ષનો હતો ને ત્યારે અહીં આવું છું માઉન્ટેનિયરિંગ કરવા સિક્સ ઇયર્સથી મેં શરૂઆત કરેલી ત્યારે તો મારા પપ્પા સાથે આવતો અત્યારે સેવન્ટી સેવનનો શું હજી સુધી જે મૃત્યુ મને માઉન્ટેનિયરિંગમાં નથી મળ્યું એ આજ સવારે જ મળવાનું છે એમ માનીનું એક્ટિવિટી બંધ નહીં કરું બીકોઝ ઇટ્સ ફન આઈ એમ એન્જોઈંગ ઇટ ફોર ફન ઓફ ઇટ તો આ ફન એલિમેન્ટ છે એ ક્યાંક મિસિંગ છે કારણ કે આપણે લર્નિંગ એલિમેન્ટમાં નથી લાસ્ટ ફેઝ ઓફ અવર ટોક આ વાતને કનેક્ટ કરતા હ્યુમન બિઈંગે મેં કહ્યું એમ આટલી બધી નોલેજનું એક્સટેન્શન કર્યું એમાંથી ફ્યુચર હું હમણાં જ એક સર્વે વાંચતો હતો કે બે હજાર પચાસમાં કઈ ભાષા નંબર વન હશે વર્લ્ડમાં આપણો વાઇલ્ડ ગેસ હોય કે કાં ચાઇનીઝ મેન્ડેરીન હોય અને કાં ઇંગ્લિશ હોય આવ્યો જવાબ ફ્રેન્ચ સર્વેમાં પહેલા નંબરે ફ્રેન્ચ છે બીજા નંબરે જર્મન છે પછી ઇંગ્લિશ ચાઇનીઝ સ્પેનિશ આ બધી ભાષાઓ છે હિન્દી પણ છે ટોપ ટેનમાં કારણ કે આપણું પોપ્યુલેશન એવડું મોટું છે કે હિન્દીને પણ કન્સિડર કરવી જ પડે પોઈન્ટ ઇઝ હવે આપણે નથી માનતા કે ભાઈ ફ્રેન્ચ લેંગ્વેજ શીખવાથી શું થાય પણ એ એક જોબ છે કેરગિવર એક જોબ છે કોઈ વૃદ્ધ માણસ એકલા રહેતા હોય એની બાજુમાં ખાલી એને કંપની આપવા માટે બેસવું ઇટ્સ એન વેરી ઇઝી બટ કમિટેડ એક કમિટમેન્ટ માગી લેવો સારો જોબ છે જેની રાજકોટમાં પણ જરૂર છે મને ફોન આવે છે હું ખુદ ઘણી વાર ફોન કરતો હોઉં છું મને ખબર છે લોકોને સારા ડ્રાઈવરથી માંડીને સારા કૂક પણ જોતા હોય છે ડાન્સિંગ સિનેમા બધાને એવું લાગે છે કે બહુ ઇઝી છે ઇટ્સ નોટ ધેટ ઇઝી તમે જ્યારે કામ કરો કેમેરાને ફેસ કરો સુરતની અંદર એક સ્કૂલમાં બનેલો બનાવ છે હું એમાં આઈ વિટનેસ છું એટલે તમને કહું કે છોકરા બહુ એમ કે પેલા ફિલ્મો જોઈ રાખે છે ફિલ્મો જોઈ રાખે છે એવી ફરિયાદ લઈને પેરેન્ટ્સ આવ્યા પ્રિન્સિપાલ થોડા ઇનોવેટિવ હતા મારા મિત્ર છે એમણે એમ કહ્યું પેલા છોકરાને કે તને બહુ શોખ છે પિક્ચરનો તો કે હા મોબાઈલ આપ્યો કે શૂટ કર શોર્ટ ફિલ્મ ચાલ એટલે પહેલાંને ન ફાવ્યું એટલે કે એમ નહીં તો આ તો શું હતું આ તો આ શોખને શું કરવાનું જો તું શૂટિંગ નથી કરી શકતો શૂટ યોર ઓન મૂવી તને આટલો બધો શોખ હોય તો બે હજાર છમાં હું જર્મની ગયેલો એઝ એન એક્સચેન્જ સ્ટુડન્ટ જર્મન લોકોની સાથે રહેવાનું અને આવો જ એક સરસ સવાણી હોલ જેવું યુનિવર્સિટીનું આમ પાર્ક હતો અને પાર્કમાં ઓપન ઓડિટોરિયમ હતું આ ક્લોઝ છે પેલું ઓપન હતું ત્યાં ગિટાર પ્લેઇંગ થતું હતું ને મેં લાઇફમાં પહેલીવાર લાઈવ ગિટાર વાદન સાંભળ્યું ખુબ થઈ ગયો અને બધા અભિનંદન આપતા હતા પૂરું થયા પછી કસ્ટમરી અભિનંદન બધા ઉપર જઈ જઈને એમ મેં પણ પેલી છોકરી જે વગાડતી હતી યુનિવર્સિટી સ્ટુડન્ટ હતી અને કોંગ્રેસ કહ્યા જર્મનીમાં તો મોટાભાગે યંગસ્ટર્સ પાસે અંગ્રેજી સાંભળવા મળે બાકી તો મળે નહીં પણ આપણે કાઠિયાવાડી ખરા ને એટલે મોણ નાખ્યા વગર ચાલે નહીં આપણી સાયકલ ભટકાઈ જાય તો હું કોણ છું તને ખબર છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ મારો બાયોડેટા જાણ્યા વગર જતો રહી કેમ ચાલે અને ખબર હોવી જોઈએ કે કોની અરે ભટકાડી એટલે મેં ત્યાં મોણ નાખ્યું કોંગ્રેટ્સ કહેવાને બદલે એ તો કહ્યું જ મેં પણ એની સાથે મોણ નાખ્યું કે આઈ લવ મ્યુઝિક અકબરે આઝમ તમારી સામે બેઠા હતા એ તમને ખબર તો હોવી જોઈએ ને એમ તો આઈ લવ મ્યુઝિક કયું એટલે એને બહુ ઇનોસન્ટલી મારી સામે સ્માઈલ કરીને કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ યુ પ્લે એટલે આપણને ખબર પડી કે આઈ લવ મ્યુઝિક તો આ બેકફાયર છે આપણે તો કયા વગાડતા આપણે હાર્મોનિયમ જોયું કેવું હોય વાગવામાં એટલે બે પછી સુધારો કર્યો મેં કીધું ના હું તો સાંભળું છું આવું બધું એટલે એને એણે પણ સુધારો કર્યો મારા વાતમાં કે ધેન યુ શુડ સે યુ લવ લિસનિંગ મ્યુઝિક આપણે ઘણા નથી ઉત્સમ કે આઈ લવ ક્રિકેટ એટલે ક્યાં ટીવીમાં જોવામાં ક્યાં પછી રવિવારે ટેનિસ બોલથી રમવામાં આપણે આઈ લવ ફૂટબોલ ચાલે છે અત્યારે એ તો આપણે કામમાં એમ ઓફિસમાં રમતા હોઈએ છીએ ફૂટબોલ તો જ્યાં આપણને ગમતું ન હોય ને પાસ કરીને બીજી જગ્યાએ જવા દઈએ હું તો હસતા હસતા કહું છું કે આ યુરોપિયન માઇન્ડસેટની ગેમ છે એટલે શેન વિઝા એ લોકો વર્લ્ડ વોર પછી સાથે જોડી કરી કનેક્ટ કરીને બનાવી શકે ભારતમાં ફૂટબોલ ન ચાલે હું બીજાને પાસ કરું બીજો ત્રીજાને પાસ કરે ત્રીજો ચોથાને પાસ કરે પાંચમો છઠ્ઠાન પાસ કરે અને પછી સાતમો ગોલ કરે એનું છાપામાં નામ આવે એના કરતાં હું બોલ લઈને ભેગો થઈ જાઉં પણ એનું નામ તો ન જપાવા દઉં તો લાસ્ટ થિંગ આ જીવવું એટલે શીખવું જેવું કહું છું મેં એક વખત એક લેખ લખેલો વિશ્વ એ જ મારું વિદ્યાલય કેટલી એવી સ્કિલ છે કે જે આપણને આમ કોઈ ફોર્મલી શીખવાડતું નથી જેના કોઈ ટૂંક નોંધમાં માર્ક નથી ગુજરાત કે ભારત સરકારેના સિલેબસને મુક્તિ નથી છતાં આપણે શીખીએ છીએ રોટલી ગોળ વણતાનો સિલેબસ કયો છે એની દસ માર્કની ટૂંક નોંધ કંઈ પૂછાડીએ અત્યાર સુધીમાં દસમાં બારમા ક્યારેય છતાં ગોળ રોટલીઓ વણાય છે ગુજરાતીઓ ખાય છે આપણા મમ્મીઓ વાત કરતાં કરતાં બીજા સાથે એમને અને જેને એમ લાગતું હોય કે આ કોઈ સ્કિલ નથી અને જાતે વણવાનો પ્રયત્ન કરવો પહેલાં તો લોટ બંધાય લુવું થાય ત્યાં સુધી જ પહોંચવામાં વાર લાગશે અને એક વખત રેડીમેડ આપે તો અફઘાનિસ્તાનના નકશા જેવી થશે સો રંગોળીમાં રંગ કેમ પૂરવા કે ઢગલા ન થઈ જાય એ પણ એક સ્કિલ છે છ થી દસ વર્ષની ઉંમર થઈને ને બાળકની ત્યાં સુધીમાં જીવનમાં કામ લાગે એવી ફિફ્ટી પર્સન્ટ સ્કિલ બાળક શીખે છે ઓબ્ઝર્વેશન ગ્રીપ પકડવું બેલેન્સ આઈડેન્ટિફાઈંગ ધ ટેસ્ટ એન્ડ કલર પહેલાં દસ વર્ષમાં જ શીખી લે છે આ બધું જે આખી જિંદગી કામ લાગવાનું છે એમાં જો પહેલાં વાયરિંગમાં ગડબડ થઈ તો એ સંજુ અંદર જે બતાવવામાં આવ્યું છે કે ઇનિશિયલ વાયરિંગમાં જો તમારા કેમિકલ લોચા થયા તો પછી લાઈફ ટાઈમ મમ્મી પપ્પા ફિલ્ડિંગ ભરવી પડશે સતત તો આ જે વાત છે મિત્રો એની જ સાથે કનેક્ટ થાય એવી વાત એ છે કે આપણે એક્સાઇટમેન્ટ અને થ્રીલ હોવું જોઈએ કશીક નવી સ્કિલ એડ કરવાનું આપણામાં હું યંગસ્ટર્સને તો એવું કહેતો હોઉં છું કે તમારે જો આ કઠોટ કોમ્પિટિશનમાં આગળ આવવું હોય જ્યાં ત્રણસો રન કરનારા ક્રિકેટરોનો વારો નથી આવતો જ્યાં આખું ભારત ક્રેઝી થઈ ગયું હોય જે સોંગ ઉપર એમાં નાચનાર હિરોઈન પણ બે ફિલ્મ પછી ભૂલાઈ જાય છે એ દુનિયામાં જો તમારે તકી રહેવું હોય અને આગળ વધવું હોય તો રિમેમ્બર ધેટ વન થિંગ કે તમારે તમારા બાયોડેટામાં તમારા પ્રોફાઇલમાં દર છ મહિને એક લીટી નવી મૂકવાની છે સ્વિમિંગ નથી આવડતું સ્વિમિંગ શીખો કોમ્પ્યુટર નથી આવડતું કોમ્પ્યુટર શીખો આ જગ્યા જોઈ નથી જોઈ આવો આ વસ્તુ બનાવી નથી બનાવો હમણાં જ મારે એક વોટ્સઅપ મેસેજ આવ્યો હતો કે એકવીસમી સદીથી દુનિયામાં લડકીઓ કરાટે શીખવાના ચાહીએ ઓ લડકો પરાઠે કારણ કે હવે બે જરૂર પડશે છોકરીઓને બહાર નીકળશે એમ વધારે ફિટનેસની જરૂર પડશે અને છોકરાઓને જરાક રસોઈ બસોઈ બનાવવાની જરૂર પડશે અક્ષય કુમાર તો બનાવે જ છે ટ્વિંકલ જ્યારે પોતાને બુક લોન્ચિંગમાં જાય ત્યારે તો લાસ્ટ થિંગ એક એક્ઝામ્પલથી હું મારી વાત સમાપન કરવા તરફ જાઉં મે આઈ હોપ તમને થોડું હસતા હસાવતા પણ વાત મારે જે કહેવાની છે એક આખી એક જર્ની કહેવાની છે સ્કિલ એટલે આવડત આવડત ક્યાંથી આવે લોકો એમ કે આવડત ક્યાંથી આવે આવડત કોઈ વેચાતા કોઈ ઇન્જેક્શન તો મળતા નથી એસન કે તમે કિરણભાઈને કહો કે રેડીમેડ આવડત તમને ફોરવર્ડ કરેજો તો પૈસા દેવા લોકો તૈયાર હોય છે પણ એવું કોઈ ફોરવર્ડ તો થતો નથી આવડતનો કોઈ કોડ કોઈ મંત્ર તો આવડત આવે હંમેશા અનુભવમાંથી જેમ પ્રેક્ટિસ મોર એમ તમારી સ્કિલ ડેવલપ થાય તમે આમ એક જ આપણે મુશ્કેલી શું છે આપણા સમાજની આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે વી આર ટુ મચ ફોકસિંગ ઓન અવર વીકનેસીસ કિરણભાઈ મને હમણાં ફોનમાં કહેતા હતા મેથ્સ નબળું હોય ને તો મેથ્સના બે ટ્યુશન રખાવશે પણ ડાન્સ સરસ કરે છે એના ઉપર ધ્યાન જ નહીં જાય એટલે સ્ટ્રેન્થને ડેવલપ કરવામાં ધ્યાન નહીં જાય વીકનેસીસ ઉપર આપણે એટલા ફોકસ થઈ જશું કે આજીવન વીકનેસને કરેક્ટ કરવા મૈથા રહેશું આ એવી વાત થઈ કે બાબા રામદેવ એવું વિચારે કે ભાઈ આ ભગવાને દાઢી કાઢીને હું જો કોર્પોરેટ સૂટ બૂટ પહેરતા શીખી ગયો હોત ને તો કંપની બનત પણ એમણે એમને કંપની બનાવી નાખી એ જ ખિસ્સું નથી એમના કે પોશાકમાં કંઈ ખીસું રાખવાની જગ્યા દેખાય તમને પણ પાંચ હજાર કરોડની બ્રાન્ડ છે તમારી નજર સામે જ છે એ જ દાઢી જટા સાથે રણબીરસિંહ ડાન્સ કરી લેતા ચાન્સ મળે તો એટલે એવું નથી કંઈ ખબર નથી પડતી કે બહારની દુનિયા કેવી છે એવરીવેર યુ કેન સી ઇટ સચિનની હાઈટ વધતી નથી ક્રિકેટરીમાં તોય ન વધતી પણ લિટલ માસ્ટર કહેવાયો બરાક ઓબામાની સ્કીનમાં ફેરફાર નથી થતો પ્રેસિડેન્ટ થયા આઠ વર્ષ તો તમે જે ન કરી શકો મિત્રો એમાં આજીવન ઉભા રહેવાની હું વાત નથી કરતો ક્યારે યુ ટર્ન મારવું એ પણ ખબર હોવી જોઈએ કૃષ્ણની જેમ કે આઈ ક્વિટ કરવાનું છે આઈ ઉભા નથી રહેવાનું મથુરા જીતી ગયા પછી પણ કૃષ્ણ રોકાણા નથી સાંદીપનની પાસે ચોસઠ કળાઓ શીખવા ગયા સી ધ ફન ચોસઠ કળાઓ એટલે ઇમ્પોર્ટન્ટ સિંહાસન નથી સવારે માખણ અને સાંજે રાસ નથી ઇમ્પોર્ટન્ટ તો એ જગ્યા છે કે જ્યાંથી તમે ચોસઠ કળાઓ શીખવા જઈ શકો તો તમે તમારા કાંડે સોનાની દ્વારકા બનાવી શકો અને વડીલોની મથુરા ઉપર મોતાજીને રાખવી પડે ઇટ્સ મેસેજ ફ્રોમ ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન હેરિટેજ ઇન્ડિયનની થોઝ તો એક નાનકડી મૂવી જોઈ હતી મેં એક્સેપ્ટેડ નામની કિરણભાઈને પણ મજા આવે એવી વાત છે એની એક વિદ્યાર્થી છે જે ફેલ છે જેને બહુ ખબર નથી પડતી લાઈફમાં અને મમ્મી પપ્પાઓ બહુ ટોક છે કે ભાઈ તારે કંઈક ભણવું જોઈએ ને તને કોઈ એડમિશન નથી આપતું તારે માર્ક નથી આવતા તું નકામો છો યુ આર આઉટ તું તારાથી કંઈ થાય નહીં સ્કોલ્ડિંગ સતત ચાલુ છે પેલો ખીજાઈને એક વેબસાઇટ બનાવે છે એડમિશન ઇઝ જસ્ટ વન ક્લિક હવે પોતે પોતે બનાવે છે પોતેન પોતે દલા તરવાડીની જેમ એનરોલ થાય છે પોતેન પોતે પ્રિન્ટ આઉટ કાઢે છે અને પપ્પાને બ્રેકફાસ્ટેબલમાં બતાવે છે હવે કટકટ કરતા નહીં હોય જો આ યુનિવર્સિટી મને એડમિશન આપી દીધું પણ બાપુજી તો એના સંતાનને ઓળખતા હોય ને લીધે કે તમારે કેમ્પસ જવું પડશે તારા જેવાને કોણ એડમિશન આપે એટલે અમેરિકન સ્ટોરી છે રિયલ લાઈફ ઇન્સિડન્ટ ઉપરથી ઇન્સ્પાયર્ડ એના ઉપરથી એક હિન્દી ફિલ્મ પણ કોપી કરી લીધી હતી આપણે રાબેતા મુજબ કંઈ પણ પ્રકારના રાઇટ્સ લીધા વગર સીધે સીધી તો એ સ્ટોરીમાં એવું એલિમેન્ટ છે કે પેલો પપ્પા જોવા હોવાની વાત કરે છે એટલે પેલો એમ કહે છે કે ભાઈ તો ફી ભરવી પડે આમાં જો લેખું છે ફીના સ્ટ્રકચર લખા છે પપ્પા કે ચેક આપી દઉં પણ કેમ્પસ જોઈને જ કરીશ કે તા તને કોણ એડમિશન આપે મારે જોવો છે ડાયરેક્ટર એટલે આ ભાડે એક સ્પેસ લેશે દૂર એક બંધ પડેલી હોસ્પિટલ પાટિયા બાટિયા લગાવે છે ત્યાં અને મિત્રોને કહે છે કે આટલા પૈસા મળી જશે બનાવટી પ્રિન્સિપાલ બનાવટી ક્લાસરૂમ એક દિવસ પૂરતું છે મારા બાપુજી આવીને જતા રહે ત્યાં સુધી ક્રિએટ કરે છે એક ફીક આખું મોડલ યુનિવર્સિટીનું પપ્પા આવીને ખુશ થઈ જાય છે ચેક આપીને જતા રહે છે વાહ તને સાચવા વાળું કોઈ મળ્યું ખરું હાશ મારે નિરાશ એમ કરીને રાખી દેશે પેલા ભાઈ તો મિત્રોને ભેગા કરીને કહે છે કે હાલો પાર્ટી આ બધી ખર્ચો બાદ કરો પચીસસો ડોલરનો ચેક છે હજાર ડોલરનો ખર્ચો થયો ટોટલ આ ભાડુતી માણસોનો પાટિયા લગાવવાનો હવે આપણે પંદરસો ડોલર વૈદ્યાસી વપરાઈ જાય ત્યાં લગી જલસો કરવાનો છે સવારે ઉઠે છે બધા ત્યારે દરવાજા બીજા વીસ પચીસ સ્ટુડન્ટ ઊભા હોય છે કારણ કે વેબસાઇટ તો હોય જ ને ઓન ગૂગલ કરો તો એટલે પેલો કે કે મેં તો મારા બાપ મારું માથું ખાઈ ગયા હતા એટલે આ બનાવેલી સાઇટ છે આ કોઈ રિયલ યુનિવર્સિટી નથી કે અમારે માથું ખાઈ ગયા હોય એટલે જ એડમિશન લીધું હોય ને તર અમે બીજી સારી યુનિવર્સિટીની સાઇટ ને ચેક કરીએ ત્યાં કોઈ આપતું નથી આમાં તરત મળી ગયું તો કે લાવો એટલે પચીસો પચીસો ડોલરનું ફંડ રેઇઝ થવા લાગ્યું વિદ્યાર્થીઓ આવવા લાગ્યા ત્રણસો એક જણા ભેગા થઈ ગયા અઠવાડિયામાં તો ત્યાં હવે તો મકાન એને પર્મનન્ટલી લીઝ ઉપર લઈ લીધું કે ભાઈ રાખવા ક્યાં બધાને એટલે આપણે આ કેમ્પસ બનાવો બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવી છે પહેલાં બધા વિદ્યાર્થીઓ નક્કી કરે છે એટલે આ બાય ડિફોલ્ટ જે યંગ વાઇસ ચાન્સેલર થઈ ગયા હોય છે યુનિવર્સિટીના એટલે એમ કે આપણે એક જ રૂલ છે પાર્ટી બીજો કોઈ રૂલ નથી અહીં કોઈ સિલેબસ નથી પાર્ટી કરો એટલે સ્પીકર બીકર લઈ આવીને સ્વિમિંગ પુલ પાસે ધમાધમ કરી મૂકે બધા થેકડા મારે છે ને ખાઈ પીને ઊંધા પડી જાય છે કેટલો સમય તમે પાણીપુરી ખાઈ ખાઈને કેટલો ટાઈમ ખાઈ શકો સવારે બ્રેકફાસ્ટમાં ખાઓ બપોરે ખાઓ સાંજે ડિનરમાં ખાઓ બરાબર પાછો બીજા દિવસે સવારે ખાઓ પછી પાંચ દિવસે તમે નહીં થાકો તો તમારું પેટ બળવો કરશે એટલે ડૉક્ટર કહેશે ખીચડી નહીં ખાઓ આ લોકો થાકી જાય છે કે ભાઈ હવે તો થાકી ગયા પાર્ટી નહોતી કરવા મળતી ને ત્યારે બહુ ચાર્મિંગ લાગતી હતી કોઈ નવરાત્રીમાં રમવા નહોતું જવા દેતું ત્યારે બહુ થનગનાટ હતો પણ પછી રોજ ગરબા લેવાનું કે પછી માણસ એમ કે હવે હવે કહ્યું હવે તો કંટાળી ગયા ગરબા લઈ લઈને કંટાળે છે થાકે છે અને પહેલાંને કહે છે કે હવે કંઈક ભણાવો હવે કંઈક કંઈક કરો બીજી એક્ટિવિટી શો તો પાર્ટી તો બહુ કરી એટલે પેલો કંઈક મને શું ખબર પડે હું તો કોઈ એક્ટિવિટી નથી કરતો એટલે તો એવું જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ એ માણસ લાઇબ્રેરીમાં બેસીને વાંચે છે કે વોટ ઇઝ ધ હિસ્ટ્રી વોટ ઇઝ ધ નોલેજ આ શું આપવું જોઈએ આ બધાને જો ભેગા કર્યા છે ત્રણસો જણાને તો પહેલી વખત એને મજા આવે છે એટલે એમ લાગે છે કે આ ભણવા વખતે બધા કહેતા હતા કે વાંચ વાંચ વાત ત્યારે મજા નહોતી આવતી પણ અત્યારે મજા આવે છે આ વાંચવાની કારણ કે હવે પેલું સેન્સ ઓફ એચિવમેન્ટ છે અંદર કે હું હવે આ ત્રણસો જણાની તકદીર શેપઅપ કરીશ એને હું કંઈક ઘડીશ બધાને ભેગા કરે છે બધા કહે છે એક છોકરો કહે છે કે મારે ડિજિટલ ફોટોગ્રાફી શીખવી હતી પણ મને વ્હાઇટ બેલેન્સ શું છે એ કોઈ શીખવાડ્યું જ નહીં મારે એ શીખવું છે એક છોકરી કહે છે કે મારે સ્કલ્પચર વુડન કાર્વિંગ કેમ થાય એ શીખવું છે કોઈ એમ કહે છે કે મારે હિસ્ટ્રી ઓફ વિમેન ઇન મેનકાઇન્ડ એનો સ્ટડી કરવો છે કોઈ કહે છે કે મારે પેટ્સ ડોમેસ્ટિકેટેડ એનિમલ કેવી રીતે થયા લાઈફમાં એનો અભ્યાસ કરવો છે ગ્રેજ્યુઅલી બધા લોકો પોતપોતાની પેશનને સર્ચ કરતા થઈ જાય છે હું તમને પહેલી સિકવન્સ કહેતો તો આવડત અનુભવ અનુભવ સાથે આવે આનંદ જે આનંદ થાય ને એનો જ અનુભવ તમે વધારે કરી શકો છો જો જેમાં મજા આવે એ અનુભવ રિપીટ થાય મજા ના આવે એ રિપીટ ન થાય આનંદ અનુભવ આવડત આત્મવિશ્વાસ અને આ બધાના મૂળિયામાં છે અખતરા ટ્રાયલ એન્ડ એરર એક્સપેરિમેન્ટ મારા જે મોબાઈલ સર્વિસ સેન્ટરમાં રિપેર નથી થયા ને એ આ રાજકોટમાં એસએસસી ફેલ છોકરાઓએ રિપેર કરી દીધા છે અને આપણે પૂછીએ કે ઓલા સર્વિસવાળાએ તો ના પાડી દીધી તો કે એને તોયડા ન હોય ને એટલે ન ખબર પડે એ તો બધા નાઇટ્રોજન સીલ એવા જ જવાબ આપે એમ કે અમે તો ખોલી ખોલીને તોયડા હોય એટલે અમને ખબર હોય કે આમાં શું હોય આ આપણી આપણી ધરતીમાં છે તમારા બધાના ઘરમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની પ્રોડક્ટ હશે બરાબર એસી વોશિંગ મશીન કાર બાઇક સ્કૂટર ઓકે ફોન ટીવી આ રિપેર કરવા માટે કોઈ જાપાન થી આવે સોની નું ટીવી હોય તો તમારા ઘરમાં જર્મની ની કાર હોય તો તમે મર્સિડીઝની ચાવી આપો ત્યાં જર્મન માણસો બેઠા છે નો માય ફ્રેન્ડ્સ પેલી જે ઘટના છે મૂવીની એમાં પણ એ જ મેસેજ છેલ્લે સફળ થાય છે યુનિવર્સિટી એકચ્યુઅલી શાંતિ નિકેતન જેવું થઈ જાય છે ટાગોરના કે માણસને પોતાને જે જાણવું છે શીખવું છે મજા આવે છે એ એક્સપિરિયન્સ લેતો લેતો એ માસ્ટર થતો જાય છે એનો એમાંથી પૈસા પણ કમાય છે એમાંથી નામ પણ મળે છે યુનિવર્સિટીની નામના થઈ જાય છે અને પહેલાં ભાઈ જેને કોઈ એડમિશન નહોતું આપતું એ યુનિવર્સિટીના ફાઉન્ડર થઈ જાય છે આ જર્ની મૂવીવાળી છે થોડી ફિલ્મી છે પણ રિયલ લાઈફમાં પણ આ પોસિબલ છે એનો આ તમારી સામે હાલતો ચાલતો એક્ઝામ્પલ મારે તો આમે હાલવા ચાલવાની જરૂર છે મને વિઝિબલી જોઈને તમને એવું લાગે કે આ ભાઈ બહુ વધતા જાય છે એટલે મેં કિરણભાઈને કહ્યું હતું કે મને આવું વોકિંગ ટોકિંગ એક્સપિરિયન્સ આપજો પણ મારે જે સમાપન કરવાનું છે આ જ મુદ્દે કરવાનું છે મિત્રો આ આપણી લાઈફ છે આ જીવવું એટલે શીખવું આ દમખમ છે આખી દુનિયા આપણી યુનિવર્સિટી છે એમ માનો બધા એક સરખી સ્કિલ નથી ધરાવતા જંગલમાં કોઈ એવી પરીક્ષા લેવાય કે જે ઝાડની ડાળીએ પહેલો ચડે એ રાજા બને તો વાંદરો જ રાજા બને કારણ કે એ પહેલો ઠેકડો મારે મગર ન મારી શકે હાથીએ ન મારી શકે સિંહે ન મારી શકે બધાની ડિફરન્ટ એબિલિટી છે ડિફરન્ટ કોએક્ઝિસ્ટન્સ છે આપણા હાથના આંગળાઓ જુદું કામ કરે છે પગના આંગળાઓ જુદું કામ કરે છે આંખ જુદું કામ કરે છે આખી કોએક્ઝિસ્ટન્સમાં સિસ્ટમ ડેવલપ થાય છે આપણે બધાને એન્જિન ડ્રાઈવર જ બનાવવા છે એવું માનીને કે બધા એન્જિન ડ્રાઈવર થઈ જશે તો બધાની ગાડી દોડશે તો પેસેન્જર કોણ થશે રેલવે સ્ટેશન ઉપર પાણી કોણ પીવડાવશે જે કામ કરીએ એને હંડ્રેડ પર્સન્ટ કરીએ જે અમિતાભ બચ્ચનના ફાધરે અમિતાભને કહેલું કે તેરી શકલ દેખ કે કોઈ તું જે હીરો બનાવેગા નહીં ઓર તે બાપ કે પાસે પૈસે નહીં એક ફિલ્મ પ્રોડ્યુસ કરે તો એક બાત યાદ રાખના કે તું હીરો કા રોલ નહીં મિલેગા અને નત મેળ્યો સાત હિન્દુસ્તાની આનંદ બધામાં સાઈડ રોલ હતા લેકિન રોલ કો નિભાના ઇસ તરફ આપણા હન્ડ્રેડ પર્સન્ટ ડાલ કે તું લગે હીરો જસા આ જ આપણા બધાની કહાની છે તમારી અને મારી તો માય ફ્રેન્ડ્સ મને આ ઇનિશિયેટિવ ક્યાંથી આવ્યો આ વિચાર કે મેઉલભાઈએ વાત કરી અને કિરણભાઈ એક્સેપ્ટ કર્યું કે ભાઈ રાજકોટમાં એક ગુજરાત સરકાર ઇન્સ્પાયર ગ્લોબલ સ્કિલ એકેડેમી શરૂ થાય છે અમે જો એની વાત કરી જ નથી અમે એની ચર્ચા નથી કરી કારણ કે એ તમે બધા બહુ સમૃદ્ધ માણસો છો અને આનાથી વધારે કોઈ આ બાબતમાં કંઈ લાયક કોઈ વ્યક્તિ નથી મારા મત એને તો વર્ષો પહેલાં રાજકોટમાં સીએમ કેવું હોવું જોઈએ એનો નકશોબંધ સમજાવ્યું હતું હજુ હું રાહ જોઉં છું કે ભાઈ આ કોઈક કરે આ કોઈકનાથી થાય કે સ્પોર્ટ્સની આ કલ્ચર આવે તો એની આપણે ચર્ચા નહીં કરીએ પણ આ અમારું ઇનિશિયેટિવ પોઈન્ટ મેનું પેલું એક નિમિત્ત હોય તો કંઈક આમ કેરીના ફોટા મૂકવાની મજા ઉનાળામાં જ આવે ને કંઈ હવે તમે સપ્ટેમ્બર મહિનામાં કેરીને ફોટા કાપીને મૂકો તો કોઈ ફેસબુકમાં લાઈક ન કરે એમ વોઝ જ જમ કે ભાઈ આવું રાજકોટમાં ગવર્મેન્ટ કરે તો ગવર્મેન્ટે આ દિશામાં નવું નવું વિચારતી થઈ ગઈ આઉટ ઓફ ધ બોક્સ લિવિંગ યોર કમ્ફર્ટ ઝોન કરીને રામના સંતાન લવકુશ હોય પણ લવકુશના સંતાન કોણ આપણે જાણતા નથી પિતા દશરથ હોય પણ દશરથના માતા પિતા કોણ બધાને ખબર નથી હોતી મોરારી બાપુને ફોને ફ્રેન્ડ કરવું પડે કે બીસી પૂછાય એનું કારણ એ છે કે કમ્ફર્ટ ઝોન તો રામે છોડ્યો છે એટલે એની ગીત ગવાય એટલે એની કથા રચાય અયોધ્યામાંથી બહાર નીકળીને લંકા સુધી એ પહોંચ્યા ચેલેન્જ એમણે લીધી ફેલોશીપ એમણે કરી હનુમાનને જટાયું સાથે શબરી સાથે તો આ યાત્રા તમારી મારી બધાની છે મારા મિત્રો કન્યા વિદાય જેવું હોય છે દરેક જીવનમાં કશુંક છૂટી જાય એનું દુઃખ એક બાજુ હોય અને કશુંક હનીમૂન મનાવવાનું છે એનો રોમાંચ બીજી બાજુ હોય એમ દરેકની લાઈફમાં એવા તબક્કાઓ આવશે કે જે આવડી ગયું જે ફાવી ગયું એ છૂટે અને જે ન આવડ્યું ફાવ્યું એનો રોમાંચ હોય જે શીખવાનું હોય હું ગોંડલમાં મોટો થયો તો અમારે ડૉક્ટરો થયા એમને ક્લિનિક કર્યા પછી ક્લિનિક ચાલ્યા નહીં બાકીના જેને મેડિકલમાં શું કોલેજમાં જ એડમિશન ન મળ્યું એટલે ગોલાની રેકડીઓ કરી એના ત્રણ માલડા બંગલા છે એટલે ક્યારેક તો સાહેબને પણ એના કારણે ચાલે છે ઘર ગોલા ખાઈ ખાઈને માંદા પડનારા દર્દીઓ પાસેથી તો ઇટ હેપન્સ દાંડિયા રાસ કરી કરીને માણસો લખપતિ થઈ ગયા મેં જોયું છે મારી નજર સામે એવા મારા મિત્રો છે સો શાર્પન યોર સ્ટ્રેન્થ માય ફ્રેન્ડ્સ જે નથી ફાવતું એની ચિંતા હન્ડ્રેડ પર્સન્ટ મૂકી દો જે ફાવે છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ લાઈફને ઇન્વેસ્ટ કરો આ જીવવું એટલે શીખવું થેન્ક યુ જય થેન્ક યુ પ્લીઝ બી સીરિટ ઇફ યુ હેવ ક્વેશ્ચન્સ ફોર જય કોઈ પણ ટોપિકમાં એક્સેપ્ટ વાય ઇઝ નોટ મેરિડ ઓકે આની ક્વેશન તો મારે કહે કે મેં એડમિશન માટેની ચિંતાઓ કરવી પડત ને go ahead any question yes i and mean, i guess i answer mean.

ઉંમરમાં તો હું એમનો એમનામાં એડ કરીને કહી દઉં કે બધા સોળ વર્ષના જ હોય છે ખાલી એક્સપિરિયન્સ વધતા હોય છે બધાના અંદરથી પૂછો તો બધા સિક્સટીનના જ રહેવું છે બધાને આ તો બધા સર્ટિફિકેટ છે કરતલીઓને ધોળાવાળની બધું છે ને એ તો તમે જે ચાદર વધારે વપરાયું હોય એ પડેલી હોય એટલું જ એમનો પોઈન્ટ એ છે કે સ્ટુડન્ટ્સ જે છે એને બહારની દુનિયા તો એક્સેપ્ટ ન કરે ને એસન કેનું જે મોડલ છે કે હોબી પેશન બધાને એક્ટિવેટ કરો એ રીતે શીખો ખાલી માર્ક્સની પાછળ ન દોડો પણ બહાર તો વરસાદ પડે જ છે આપણે કોરા છીએ અંદર પણ જે મિનિટે બહાર જશું એ મિનિટે છાંટા હટશે આપણને તો શું કરવું વેરી રાઈટ હું તો એગ્રી છું આ વાત સાથે ઇનફેક્ટ બધા તમે વિચાર કરો કે અમે આ ગ્લોબલ સ્કિલની ચર્ચા કરતા હતા ને ત્યારે હું વિચાર કરતો હતો કે પહેલાં આમ કે આપણે વિચાર કરીએ કે સ્ટુડન્ટ્સને કંઈક નવું કરવું હોય છે તો બધા પેરેન્ટ્સ રોકે પેરેન્ટ્સને નવું કરવું હોય તો ટીચર્સ રોકે ટીચર્સને નવું કરવું હોય તો અગેન પેરેન્ટ્સ રોકે બે બધા સંમત થાય એટલે ગવર્મેન્ટ રોકે અને ગવર્મેન્ટ જે મિનિટે એમ નક્કી કરે કે આ ફેરફાર કરવો છે તો બધા રસ્તા ઉપર આવી જાય કે આ નહીં જે ચાલે છે એમ ચાલવા દો આ નવું નવું કંઈક માથાકૂટ કરો ઇટ્સ ટ્રિકી સિચ્યુએશન યુ આર વેરી રાઈટ કે બધાને આ કેવું છે હું તમને સાદી થોડી સમજાય એવી રમૂજી ભાષામાં સમજાવું લગ્નનું ઘર હોય ને કે જ્યાં લગ્ન સમારંભ હોય રાતના બે ત્રણ વાગ્યા લગી બધા નાચ્યા હોય પછી સૂતા હોય પછી કોઈક એવું હોય સાડા પાંચ વાગે ઉઠી જ જાય કિરણભાઈ જેવા ડિસિપ્લિન માણસો પણ હોય એટલે ઉઠે એટલે એ નેચરલી નવા થવા તૈયાર થવા જાય એટલે એ ખખડાટ કરે ડોલ ભરે બાથરૂમમાં જાય ને ખોખારા ખાય ને બ્રશ કરે ને એટલે બાકીના જે ગોધરા ઓઢીને સૂતા હોય ને હંમેશા એમ જ કહેવું સુજા એ સુજા 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 હજી સવાર નથી પડ્યું સુજા જાગી ગયેલો માણસ હંમેશા બાકીના બધાને ડિસ્ટર્બ કરીને રાખે એ આપણી સોસાયટીમાં છે કે આ જે જાગી ગયેલો છે એ શું જાગી ગયો છે એ શું આ રસ્તે ચાલે છે આપણે એમાં બહુ રસ પડે છે કે એ નહીં આપણી ભેગો આપણા જેવો જોવો હોવો જોઈએ કબડ્ડીની રમત જેવું છે તો આઉટ થઈને અમારી ભેગો આવતો રહે પણ તો એ સામી બાજુ જાપા તો એમાં મેં મારા ઘરના દરવાજે એક સ્ટીકર રાખ્યું છે તમે સોલ્યુશનનું પૂછો છો આઈ વિલ ગીવ યુ તો સોલ્યુશન એમાં સ્ટીકર જ રાખ્યું છે ઓશોનું એક કોટ છે સબસે બળા રોગ ક્યાં કહેંગે લોક આ તો આનંદ બક્ષી એની પહેલા લખી ગયા છે કુછ તો લોક કહેંગે લોકો કા કામે કે ના બરાબર એટલે ઓપિનિયન ઓફ અધર્સ છે ને એ બહુ મિસલીડિંગ છે એમાં ધોની થઈ જવાનું બરાબર સુખે દુઃખે સમય કૃતવા લાભા લાભો જોયા જોયો જે સ્થિત પ્રજ્ઞાતા મહેન્દ્રસિંહ ધોનીએ કળવી લીધી છે ને કે દુનિયા કપ જોતી હોય ત્યારે એ દીકરીને રમાડતો હોય લહેરથી એ જે છે ને એ ધોની થઈ જવાનું હું આટલું જ સમજો છું મારા એક્સપિરિયન્સમાંથી કે તમે જો દરેક ઓપિનિયનને ટાર્ગેટ કરીને તમે વિચાર કરવા જશો ને કે સમાજ આમ વિચારશે દુનિયા આમ કહેશે આમાં તો આ મુશ્કેલી નડશે આ ઓબસ્ટકલને સામે મુકાબલો કરવા જેટલી સ્ટ્રેન્થ કેળવવાની જેની મેં ડિટેલ ચર્ચા કરી પણ જો તમે બધા તો બે હજાર પંદરમાં બધા એમ કહેતા હતા કે અનુષ્કા પનોતી છે અનુષ્કાને વિરાટનું બ્રેકઅપ કરાવી દીધું આ સોસાયટીએ તો સારું ગયા સુખેથી બરાબર છે અનુષ્કાની એ ફિલ્મો બિલ્મો આવે જ છે હમણાં સંજુ એ બસો કરોડ કરી નાખશે બરાબર તો સુખી જ છે ને ધેટ મીન ત્યારે પબ્લિક ઓપિનિયન એમાં તો વિરાટ નથી રમતો એટલે આ પનોતી છે હવે વિરાટ કેપ્ટન થઈ ગયો ત્યારે અનુષ્કા તો ઘરમાં છે વિરાટ રેકોર્ડ હોલ્ડર છે ત્યારે અનુષ્કા તો સગાઈ થઈ ગઈ હતી પોઈન્ટ ઇઝ કે પબ્લિક ઓપિનિયન છે આગલા ઝીરો દુનિયા ભૂલી જવાની છે જો તમે નવી સેન્ચુરી ઉપર ફોકસ કરો તો વન વે આઉટ પરફોર્મ યુ જસ્ટ પરફોર્મ લોકો પહેલાં એમ કહેશે કે આ તો ઓડમેન આઉટ છે ને પાગલ છે ને ગાંડા છે ને દીવાના છે અને વન્સ તમે પરફોર્મ કરીને કશું એચીવ કરશો તમે બીજું કંઈ અચિવ નહીં કરો ને ખાલી મોજ એચિવ કરશો ને આનંદથી લેવાનું તમારા ચહેરા ઉપર ખુશીની લહેર દેખાશે ને તો એ દુનિયા એમ કહેશે કે આ બાકી આહા તો આજે કંઈક મળી ગયું છે હો પામી ગયા છે પામી ગયા છે તો આ આ રૂલ છે લાઈફનો એને ડોન્ટ ઇન્ડલ્જ ઇન ટુ ડિસ્કશન વિથ ધ સોસાયટી દરેક પાસે પોતપોતાના ઓપિનિયન હશે આપણી પાસે પણ હોય તો હું એ ફેસબુક ઉપર વચ્ચે લખેલું ઇન યોર માઇન્ડના જવાબમાં ટુ ડે આઈ એમ હેવિંગ ડાયરિયા તો નીચે બધા લાઈક કરવા માંડ્યા વાવ સુપર ગ્રેટ આપણા ભાઈબંધ જે પોસ્ટ કરે એને આપણે સપોર્ટ ઓન આમ હોલ હાલટેડલી કરી જ દેવાનું વાંચવાનું નહીં શું લખે છે હવે એના જોડે તમે જો ખુશ થતા હો કહો આમાં તો જવો ને દોઢ લાખ લોકો આટા મારે છે મને ખબર હોય કે આવા છે બરોબર એના જોડે કઈ જિંદગી ન જીવી નખાય આઈ થિંક શી હેડ અ ક્વેશ્ચન યસ ટ્રુ વન સર વન્ડરફુલ વેરી વેરી ગુડ ક્વેશ્ચન હું રિપીટ કરું ઇટ્સ અ સિમ્પલ વન લાઇન ક્વેશ્ચન કે ચિલ્ડ્રન્સ બધા જે ચિલ્ડ્રન છે બાળકો એની હોબી છે એ સતત ચેન્જ થયા કરે છે મૂડ સ્વિંગ્સ આવે ઉંમર પ્રમાણે ચેન્જ થાય અને તો આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવું કે એની એની એપ્ટિટ્યૂડ શું છે એ એ કઈ દિશામાં ઇન્ક્લિનેશન ધરાવે છે જો અમુક ઉંમર તો એવી છે કે જ્યારે જેને રો કહેવાય એ તો કુદરત પોતે પણ શેપિંગ અપની પ્રોસેસ કરે ગ્રે મેટર એરિયા કહેવાય બ્રેઇનનો એ હજી ડેવલપ થતો હોય સેલ્સ બનતા હોય ત્યારે તો એ એ નવા નવા એડવેન્ચર કરે એ જ બ્યુટિફુલ આ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જૂના ડૉક્ટરો એમ કહેતા કે અલગ અલગ એન્વાયરમેન્ટમાં તમારી જાતને મૂકતા જાઓ ચોમાસામાં પણ થોડુંક ખાઈ લ્યો બહાર નીકળો ઉનાળામાં પણ થોડુંક બહાર નીકળો સાવજ એક જ કન્ડિશન્ડ એન્વાયરમેન્ટમાં બેઠા રહેશો ને તો તમારી ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય થોડોક તડકો ખાતા જાઓ થોડુંક ઠંડી ખાતા જાઓ થોડુંક વરસાદ ખાતા જાઓ સેમ વે સાયન્ટિફિક સ્ટડી એવું કહે છે કે પથી તેર વર્ષની ઉંમર સુધી આ બહુ મોટા મોટા ડ્રાસ્ટિક ચેન્જીસ આવે આજે આ ગમે છે ને કાલ નથી ગમતું એવા ચેન્જીસ આવે આ તોડી નાખે પોતાનું પોતાનું રમકડું એવા ચેન્જીસ આવે એ થવા જ દો બહુ એવી ઉતાવળ ન કરો હા એવી કોઈ જીનિયસ સ્કિલ હશે તો તમને દેખાયા વગર રહેવાનું નથી કે આનું ગળું એટલું બધું સરસ છે કે આનું કોઈ સ્કિલ ડાન્સની એટલી બધી સરસ છે તો એ તમને ઓટોમેટિકલી દેખાશે પાંચ વર્ષમાં જ દેખાશે એમાં કન્ફ્યુઝન આ કેવું છે કે આ જંગલમાં ગઈ ને હું ગીરના જંગલમાં એક શિબિરમાં વર્ષો પહેલાં સ્ટુડન્ટ હતો ભણતો હતો એ ઉંમરે ગયેલો પછી મારા ઇન્સ્ટ્રક્ટરને પૂછ્યું કે અવાજ સિંહનો છે એ કેમ ખબર પડે એટલે એમ કીધું કે એ તો તમે સિંહનો અવાજ છે ને એ ખબર પડી જ જાય એનું કોઈ રેકોર્ડિંગ ન હોય એનું કોઈ કોઈ ટોન ન હોય પણ આપોઆપ ખબર પડે કે આ બાકીના અવાજ કરતાં સિંહનો અવાજ જુદો છે એમ તમારી અંદરનો અવાજ તો તમે આઇડેન્ટિફાય કરો આફ્ટર ટ્વેલ્વ એન્ડ થર્ટીન જ્યારે થોડું બ્રેન ડેવલપ થઈ ગયું હોય સ્કિલ ડેવલપ થઈ ગઈ હોય થોડા ફંડામેન્ટલ્સ ક્લિયર થઈ ગયા હોય અને ડેફિનેશન મનમાં બનવા લાગી હોય લાઈફની પછી ધેર આર ટેસ્ટ એવા કેટલાક એવા ઓનલાઈન પણ છે તમે જો ઓબ્ઝર્વ કરો તો તમને મળી જશે સાવ ફ્રી સાયન્ટિફિક સાઇટ્સ છે બધી એમાં તમે જાઓ એમાં ચેક કરો એમાં એનરોલ કરો અલગ અલગ તમારી હોબીઝ તમારી ઇન્ક્લિનેશન એને ટેસ્ટ કરવામાં આવશે મને ખબર છે ત્યાં સુધી એસએનકેમાં તો એવી કદાચ આપણે ફેકલ્ટીઓમાં ને એવી કદાચ વ્યવસ્થા હોય હું સમજુ છું ત્યાં સુધી ન હોય તો થશે એ તો કિરણભાઈ તો નવું નવું કરવાના મારી છે એટલે તો અમેરિકામાં એમાં તો હવે થઈ ગયા કે ભાઈ કાઉન્સેલર આવે અને એ પર્સનલી ટ્રીટ કરે કે તમારી આ એપ્ટિટ્યૂડ છે તમારે આ દિશામાં કામ કરવાનું છે મલ્ટિપલ પણ હોય માણસમાં ચંદ્રકાંત બક્ષી છે દાખલા તરીકે ઇતિહાસના પ્રોફેસર હતા અને એ બીકમ એ વંડરફુલ રાઇટર શેખર કપૂર વસ ચાર્ટડ એકાઉન્ટને બિકમ વંડરફુલ ડિરેક્ટર તો માણસમાં મલ્ટિપલ ટેલેન્ટ હોય એક સાથે બે સ્કિલ હોય સારા ફોટોગ્રાફર પણ હોય અને એની સાથે સાથે સારા કૂક પણ હોય તો આ ડેવલપ કરવા માટેના ટેસ્ટ આવે છે પ્રોફેશનલ એવું નહીં કે જય વસાવડા એક ઓપિનિયન આપે કે આને આમ બનાવી નાખો એટલે એમ બનાવી નાખો કોઈક ગુરુજી આવીને કહે કે નાના આ જ છે મારા આશીર્વાદ છે એટલે એ કરી નાખો નહીં પણ એ આવશે પહેલાંના જમાનામાં એક આપણો દેશી ટેસ્ટ એવો હતો કે પાંચ સાત પ્રકારના રમકડા ગોઠવવાના અને એમાંથી જે રમકડાથી વધારે રમે એન્જિનિયરિંગ સ્કિલવાળા લેગો જેવા રમકડાથી રમે તો એમ સમજવાનું કે આને ટેકનિકલ સ્કિલ બાજુ વધારે છે પેલા કલર ને બટરફ્લાય ને એવી લાઈવ દુનિયામાં એને વધારે રસ પડે તો સમજવાનું કે નેચર લવર છે આર્ટ લવર એમ એમ અલગ અલગ તમને ખબર પડે પછી ઘણા મા બાપ એવું કરવા માંડે કે આમ દિવાલ ઉપર પેન્સિલથી કંઈક ચિત્ર એટલે હુસેન માની લે ને પ્લાસ્ટિકનું બેગ પકડે એટલે નેક્સ્ટ સચિન માની લે એ જરા વધારે પડતું છે પણ એટલે એમ કે તમે સીધા ફાઇનલ ન કરી નાખો કે આ થવાના છે ઘણા તો મેં તો આ નજર સામે ન તમને એમ લાગશે કે હું તમને હસાવવા માટે કહું છું પણ પ્રેગ્નન્સી હોય ત્યારે લોકો એવું કહેવા માંડે છે કે આ ડૉક્ટર થશે આવા પેરેન્ટ્સ મેં જોયા છે બરાબર એટલે બુદ્ધના મમ્મી પપ્પાને એમ જ હતું કે આ રાજા થશે એમ માનીને પેક રાખાય એમ એકદમ ક્રોકરીની જેમ શોકેશમાં પેક કરીને ઇવેન્ચ્યુઅલી બે જ કલાકના દ્રશ્યો જોઈને ઓલો પેક ના રાખ્યા હોત ને તો બુદ્ધ બુઢાપોન મૃત્યુ બધું વહેલું જોયું હોત તો આટલી અસર ન થાય એટલી બધી અસર થઈ ગઈ રાજ્ય છોડીને ભાગી ગયા મહાભિનિષ્ક્રમણ કરી નાખ્યું બુદ્ધ થઈ ગયા સો વી આર નોટ અંતે તો એ લોકો જે થવાના છે એ થશે જ બહુ ચિંતા ન કરવી બહુ એટલા કન્સર્ન ન રહેવું અમુક મમ્મી પપ્પાઓને એવી ચિંતા હોય છે કે આપણા જેવા ન થાય તો સારું એમને અંદરથી તો ખબર હોય ને કે આપણે શું શું ભૂલો કરતા એટલે એમને એનો સ્ટ્રેસ વધી જતો હોય છે કે આપણે જેવા ન થાય તો સારું પણ ધેર આર પ્રોફેશનલ સાઇટ્સ હેલ્પ તમે ખાલી ગૂગલ કરશો તો તમને ઇઝીલી મળી જશે એની અધર ક્વેશ્ચન યસ યપ પણ અમુક હોય ને બાય ડિફોલ્ટ હોય તો એમાં બહુ ફેરફાર નથી થતો હતો તમે પલાણે ગમે મેં કેમ કહ્યું કે સચિન તો સ્પોર્ટ્સમેન હતો ને લોકો એમ કે હાઈટ વધારવા માટે કઈ કસરત કરો મહેનત કરો સવાર બાજને પુશઅપ કરો સીટઅપ કરો સચિન વોઝ અ સ્પોર્ટસમેન ઓન ગ્રાઉન્ડ અને ફિટ સ્પોર્ટ્સમેન ચોવીસ વર્ષ લાવી શકે એટલો ફિટ ઇવન તો એની હાઈટ ન જ વધી ઓબામા સાહેબ ફેર એન્ડ લવલીના ડબ્બાઓ ખાલી કરી નાખે તો એ ગોરાપન થાય માણસો પ્રોબ્લેમ શું છે કે એવી વીકનેસીસ ઉપર ફોકસ થઈ જાય છે જેમાં કંઈ થઈ શકે એમ નથી પણ દુનિયાને દેખાડવા માટે પછી માઇકલ જેક્સન જેવી હાલત થાય કે મારી સ્કીન વ્હાઈટ કરીને જ રહું અને પછી એ પ્રોસેસ કરતાં 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 એ લેવલે મેડિકલ પ્રોબ્લેમ થવા લાગે કે પછી તમારે સુરતની અંદર બહાર નીકળવાની તકલીફ થઈ જાય તમારે ગોગલ્સ પહેરીને હેટ પહેરીને આખા શરીરને કવર કરીને ઘરની બહાર નીકળવું પડે હું એ ટોનમાં વાત કરું છું બાકી યુ આર વેરી રાઈટ કે જે સ્મોલ વીકનેસીસ છે દાખલા તરીકે મારે વોકિંગ શીખવાનું હોય કે કોઈ કસરત શીખવાની હોય તો શીખવી જ જોઈએ યોગાસન શીખવાનું હોય તો શીખવા જ જોઈએ અંડર ઇન્સ્ટ્રક્શન મને હું આજે એમ કહું કે ભાઈ મને સ્વિમિંગ નથી આવડતું તો એનો અર્થ એવો નથી કે આજીવન ના આવડે અમારે આ રશ્મિભાઈથી માંડીને ચિરાગ સુધીના મારા મિત્રો છે તો એ મેરેથોન રનર છે બધા તો એ કંઈ એવું નથી કોઈ સાઠ વર્ષેય કરી શકે ને કોઈ મેડિકલમાં વ્યસ્તમાં વ્યસ્ત ડૉક્ટર હોવા છતાં પણ કરી શકે સો ઇટ્સ વેરી ઇઝી મારો પોઈન્ટ એમ છે કે એવી એમાં હું તમારી સાથે હંડ્રેડ પર્સન્ટ છું કે જે એવી વીકનેસીસ છે કે જે વીકનેસીસને તમે મેં પહેલું એક લિસ્ટ બનાવવાનું કીધું અપગ્રેડ યોર બાયોડેટા હું તમને એની ફોર્મ્યુલા પણ કહું બહુ ઇઝી છે એક કોરો કાગળ લેવાનો સાવ શાંતિ હોય મોબાઈલના મેસેજ હોય પૂરા વાંચા ન હોય એવી શાંતિ એમ કાંઈ ડિસ્ટર્બન્સ ન હોય મનમાં ત્યારે જેમાં મજા આવે છે એવી ચીજો એક બાજુ લખો જેમાં મજા નથી આવતી એવી ચીજો એક બાજુ લખો જે આવડે છે એક બાજુ લખો અને જે નથી આવડતું એક બાજુ લખો ચારખાના બનાવો મજા નથી આવતી એમાં ચેક કરો કે મજા નથી આવતી એનું કારણ શું છે ખબર નથી પડતી એટલે મજા નથી આવતી કે ખરેખર મજા જ નથી આવતી ઘણી વાર એવું હોય કે આપણને પ્રોપર ખબર ન પડતી હોય સંગીતમાં મજા આવી શકે એમ હોય પણ આપણે રાગ રાગીણી કોઈ શીખવાડ્યા જ ન હોય એટલે ખબર ન પડે કે કયો રાગ બદલાણો એટલે આપણે પછી કંટાળીને બહાર જતા રહેતા હોય તો એમાં ટીકમાર્ક કરો કે આ શીખી શકાય એવું છે ત્રણ મહિના આપશું છ મહિના આપશું આમાં આપણી સ્કિલ વધશે કેટલીક એવું હોય કે જેન્યુનલી બાય ડિફોલ્ટ હોય ભાઈ આ મન નહીં ફાવે આ અમારું કામ નહીં આ મને જ નહીં ગમે કિરણભાઈ મને યાદ છે બાપુજીને કિરણભાઈ ભાઈ મને મળવા એવા હતા કે તું નોકરી કર તો આ છોડી દીધી શું કરી શકે બાપુજીને બહુ ચિંતા હતી બાપુજી મને કે તારે જ્યાં બેસવું હોય અહીંયા ઓફિસ મારી પગાર તારો તું જ્યાં બેસવું હોય બેસ આ મને હજી યાદ છે ને આઈ સ્ટીલ ઓવ ધેટ થિંગ ટુ ભાલોડિયા ફેમિલી એટલે કહું છું આ મોકો મળે ત્યારે કહું છું આજે તમારી સામે મોકો મળ્યો પર્સનલી એ કહેતો હું છું બધાને મેં બાપુજીને એવો જવાબ આપ્યો હતો કે મને નહીં ફાવે મારે આ આ પિંજરાની કેદ જેવું લાગશે પણ હું શિક્ષણ ચાલુ રાખીશ ખાલી મારો ક્લાસરૂમ છે એની દિવાલો નહીં હોય આવો જવાબ મેં એ વખતે આપેલો ધ ફન જે હું જે કહું છું યા કે ભાઈ અમુક વસ્તુ એવી નહીં ફાવે મને એમ લાગ્યું કે આ સ્ટ્રક્ચરમાં મને નહીં ફાવે દેટ ડઝન્ટ મીન કહું સ્ટ્રકચરમાં જે હોય એને કંઈ નેગેટિવ લીજો મેં મેરેજ ન કર્યા હોય એટલે દુનિયામાં લગ્નો થવા જ ન જોઈએ એવો ભાવ આપણા મનમાં ન હોય બરાબર પણ વાત એ છે કે અમુક વસ્તુઓ તમે શીખી શકો એમાં રસ કેળવી શકો જેને કલ્ટિવેટિંગ ધ ઇન્ટરેસ્ટ કહેવાય અંગ્રેજીમાં આપણે ગુજરાતીઓને છે આ બહુ થાય જ્યાં જ્યાં અહીંયા પહેલાં થેપલા જોઈએ ને ઢોકળા જોઈએ ને દાળ ભાત જોઈએ ને ખીચડી જોઈએ એના માટે પચીસ પચીસ ડોલર ખર્ચી નાખે ફોરેન જઈને વીસ વીસ યુરો ખર્ચી નાખે એના કરતાં જ મેક્સિકન રાઈસ ખાવાનો ટેસ્ટ ડેવલપ કરો ને તો પાંચ ડોલરમાં મળશે રાઈસ જ મળશે વેજીટેરિયન જ હશે ખાલી ટેસ્ટ કલ્ટિવેટ કરવો પડે તો એક એ છે બીજું જે નથી આવડતું એને ટાઈમલાઈન આપી દો કે આ હું આટલા સમયમાં શીખીશ છ મહિના ત્રણ મહિના ડેડલાઇન સાથેની આપણું ભારતીય માનસ છે ને પ્રમાદી માનસ છે આપણી સિઝન એવી તડકો પડતો હોય ને ધૂળ ઉડતી હોય ને એટલે એમ કે આ જે થાય છે એ તો થશે એનું ટાણું આવશે ત્યારે થશે ને ઉપરવાળો કહેશે ત્યારે થશે સંતોષી નર સદા સુખી ને એવું બધું આપણે આપણી જાતને કહેતા હોય એટલે એવું નહીં થોડું થોડું રેસલેસ થવાનું થોડું સવારે ઉઠીને નક્કી કરવાનું આજે તો આ કરી જ નાખવું છે સો યુ આર વેરી રાઇટ કે બધી વીકનેસીસ માટે હું એવું નથી કહેતો કે એને તમે ઇગ્નોર કરો પણ જે વીકનેસીસ માની લો કે મોરારી બાપુ અત્યારે તોતેર વર્ષના થયા હવે એવું વિચારે કે મારે એજિંગ પ્રોસેસ અટકાવી દેવી છે અને પહેલાં જેમ કાળી દાઢી હતી એવી કાળી દાઢી જ રાખવી છે તો એ ન થાય પણ તોતેર વર્ષે પણ અત્યારે આ મિનિટે પણ હું બોલું છું ત્યારે અમેરિકામાં કથા વ્યાસપીઠ ઉપર બેસીને ચાર ચાર કલાક લાગી સંબોધે છે તો એમની એ જે ડિસિપ્લિનવાળી વીકનેસ તો અમને મેન્ટેન કરી જ ને એટ ધી સેજ તો એ હું એ અર્થમાં કહું છું સો મેક યોર ઓન ચાર્ટ સ્ટ્રેન્થ અને વીકનેસીસનો જે ખબર છે કે આ હાઈટ સ્કીન કલર અમુક બેકગ્રાઉન્ડ સિચ્યુએશન જે નથી ચેન્જ થવાની સ્ટોપ વરી ઇંગ એ બાઉટ ઇટ આપણે ચિંતા નહીં કરી આપણને એમ છે કે દુનિયા બહુ ચિંતા કરતી હશે ખરેખર દુનિયા એટલી ચિંતા નથી કરતી આપણી જેટલી આપણે માનીએ છીએ આપણને મનમાં એવું છે કે બધાએ બહુ યાદ રાખવું હશે અને મારું તો આ છાપામાં આવી ગયું હવે તો લોકોની સામે કેમ જાવું આમાં છપાણું કે મને આને માર્ક નથી આવ્યા નાના નાના વિદ્યાર્થીઓ આપઘાતના વિચાર શું કામ કરે આવા સિત્તેર વર્ષથી ભારતમાં ઇલેક્શન થાય છે મેહુલભાઈ મારા જાહેર જીવનમાં વધારે એક્ટિવ છે પણ એમાં એક્ટિવ આમ સાક્ષી ભાવે રહી ચૂક્યા છે હજી સુધી ચૂંટણી હારવાના કારણે આખા ભારતમાં એક પણ વ્યક્તિ આપઘાત નથી કર્યો મેં વિચાર કર્યો હતો વિચાર જ કર્યો ને અમલ નથી કર્યો અને તમે તો સેન્સિટિવ સોલ બેઝિકલી એકેડેમિક ફિલ્ડના છે અમારા જે ખરેખર મજબૂત માણસો છે ને એ આટલો વિચાર ન જુદા જુદા કરાવીને રાખ્યા હોય હારશું તો લોકોને ખબર છે કે ઇલેક્શન તો આવે રાખે એમાં બહુ સિરિયસલી ન લેવાનું હોય એ તો પાછું આવે ન આવે તો કઈ અડધે રસ્તે આવશે મધ્ય સત્ર ચૂંટણી આવશે બરાબર એટલે બધાની ઉંમર સારી રહે તમે જુઓ બધા નેવું નેવું વર્ષ લગી ટકેલા રહે તબિયત પણ સારી રહે પણ વિચારા આઠમા ધોરણના વિદ્યાર્થી માર્કશીટ લઈને ઘેર ન જાય એમ વિચારે કે હાય હાય મારે કેમ પગ મૂકવું આ માર્કશીટ લઈને ઘરમાં મારી મમ્મી શું કહેશે મારા સાહેબ શું કહેશે મારી શેરી શું કહેશે એટલે હું આ તમને રમૂજમાં પણ ચોખટથી કહું છું કે એ બાબતમાં જરા આપણા રાજકારણીઓ પાસેથી પોઝિટિવલી શીખવા જેવું છે એને તો પોસ્ટર છપાવીને રાખ્યા હોય ને તો એમ કે અસહ્ય તો ત્યાં કરે તો લોકોનો મૂડ ફરે એવા કાંઈ મોટી વાત નથી બસ એટલે એ થી રહેશો ને તો પેલી વીકનેસ ઇઝ વીકનેસ નહીં લાગે મારો કહેવાનો મતલબ આ છે એટીટ્યુડ ચેન્જ કરો યસ સોરી મેં જવાબ થોડા લાંબા આપ્યા હવે ટૂંકા આપું એવું કરું એટલે ઓબ્જેક્ટિવલી વધારે લોકોને લઈ શકાય જી ટ્રુ પણ બ્રેડ બટર હું એમ માનતો જ નથી કે જય વસાવડા કે કાજલ ઓઝાટ ધન જય ઓકે એમનું એમ કહેવાનું છે કે જે લોકો બધા જ ટોચ ઉપર નથી પહોંચી શકતા એગ્રી 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 હું તો આમાં સંમત જ છું મેં જોયા છે યુ આર વેરી રાઈટ એવું જરૂરી મેં ઘણા એવા સરસ ગાયકો જોયા છે કે જે રેલવે સ્ટેશનમાં ભીખ માંગતા હોય આપણે ગળું સાંભળીને પાંચ મિનિટ ઊભા રહેવાનું મન થઈ જાય પણ એને કોઈ દિવસ કોઈ ચાન્સ જ ન મળે કોઈ જગ્યાએ કોન્સર્ટમાં ગાવાનો અને કોન્સર્ટમાં એવા જોયા છે કે જેને આપણને એમ થાય કે આને અત્યારે જ રેલવે સ્ટેશનના પાટા ઉપર મૂકી જરૂર છે એટલે અધરવે પણ એમનો ક્વેશ્ચન એ છે હું લેટમી ક્વિકલી એસ્ટાબ્લિશ કર દઉં કે એમનો ક્વેશ્ચન એ છે કે બધા જ લોકો તો સફળ નથી થઈ શકવાના હોબીમાં સ્કિલમાં આર્ટમાં તો જે ન થાય એનું શું એના બ્રેડ બટરનું શું જે લોકો તળેટીમાં જ રહી જાય એના બ્રેડ બટરનું શું મારો ક્યાંય એવો કહેવાનો ભાવ જ નથી કે તમે પેલું બધું મૂકીને કબીરા ખરા મેં લઈએ લુકાટી હાથ જોગર બારે આપના લઈએ ચાલે અમારે સાથે એમ કરીને ઘર બાળી નાખો અને સ્કિલના તીરથ કરવા માટે નીકળી જાઓ નો મેં જે પેરેન્ટ્સ માટેની વાત કરીએ તો મેં બહુ સ્પષ્ટપણે કરી કે ભાઈ આપણે એવું ન માનો કે આ એ જ એક લિમિટિંગ ફેક્ટર છે ને હવે તો આપણે આ ઉંમરના થયા અને હવે થોડું નવું શીખાય ને હવે થોડું નવું જીવન જીવવાનો રસ પેદા નહીં કરો ને તો જીવનને આપણા રસ નહીં પડે કે ઉપરવાળાને આમ ઉપરથી આમ જોતા હશે ને તો એમ લાગશે કે આ પાર્કિંગમાં જ ઊભા છે એક્ઝિટને ગેટ પાસે જ છે અને પાર્કમાં આટા મારવાનું મન જ નથી થતું તને ઉપાડો એટલે એવું ન કરવું એટલું જ મારો પોઈન્ટ હતો ફોલ પેરેન્ટ્સ કારણ કે અહીં મેક્સિમમ સંખ્યા પેરેન્ટ્સની છે ફોર યંગ પીપલ યુ આર વેરી રાઈટ કે એવું થાય કે બધા લોકો આર્ટમાંથી સ્કિલમાંથી કમાઈ ન શકે અગેન આપણો એક માઇન્ડસેટ છે કે કમાણી એ જેમ પહેલાંમાં એક્ઝામ ફોકસમાં છે એજ્યુકેશનમાં નોલેજને બદલે એમ લાઈફમાં કમાણી ફોકસમાં છે કમાણી એટલે શું કમ્ફર્ટ કમ્ફર્ટ એટલે શું સુખ હેપીનેસ છેલ્લે તો સમીકરણ આ જ બને છે ને મની ઇઝ ઇક્વલ ટુ કમ્ફર્ટ કમ્ફર્ટ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ હવે હેપીનેસ જ તમારી પાસે બાય ડિફોલ્ટ જો આવી જવાની હોય તો કમ્ફર્ટ અને મની જરૂરિયાત એટલી બધી નહીં રહે જેટલી આપણે માનીએ છીએ આ સાંભળવામાં વિચિત્ર લાગે છે કારણ કે આપણો માઇન્ડસેટ એવો છે હું દિલ્હીમાં એક લેક્ચર આપતો હતો એક ઇન્સ્યોરન્સ એજન્ટના કોન્ફરન્સમાં એ દિવસે બિલ ગેટ્સ એના ફાઉન્ડેશનનું એસ્ટાબ્લિશ કરી પેલા વોરન બફેટ સાથે જોડાવાનું ન્યૂઝ આવેલા એટલે મેં એની વાત શેર કરી તો એક પંજાબી વેપારી હતા થાળી લઈને બધા જમતા હતા મારી બાજુમાં આવ્યા કે ઓ આપને બતાયા વો નંબર વન કુબેરપતિ જો હે ઉસને દાન કરી દીયા આપની સંપત્તિ કા મેં કીધું હા આજના જ ન્યૂઝ છે મેં કીધું તમે છાપામાં છે પહેલા પણ જ છે મને કે સચમે કરી દીયા એ મેં કીધું હા સચમે કર દીયા છોડતા તો નહીં કોઈ મને મેં કીધું આપ નહીં છોડતે હોંગે ઉનોને તો છોડ દિયા એટલે આપણે એક પેલી સિક્યુરિટી ઝોનવાળી માઇન્ડસેટ છે ને તમને એ વિચાર એટલા માટે કહું છું કે એટલે જ આપણી પાસે ઓલિમ્પિકના મેડલ ઓછા છે એટલે જ આપણી પાસે પેટન્ટ્સ ઓછી છે અબજપતિઓ છે લિસ્ટમાં પણ બ્રાન્ડ્સ નથી વેર ઇઝ ઇન્ડિયન બ્રાન્ડ સિંગલ ઇન્ડિયન બ્રાન્ડ નથી તમે જુઓ દુનિયાને હલાવી શકે એવી ભારતને હલાવી શકે એવી છે પણ કોકોકોલા મેકડોનાલ્ડ્સ ડિઝની એપલ આ લેવલની બ્રાન્ડ આપણે ક્રિએટ ન કરી શકીએ એનું કારણ પણ આ જ છે કારણ કે આપણે પહેલાંમાં જતા રહીએ છીએ કે ભાઈ આ જમીન છે ને આના સાતસો કરોડ આવે એમ છે તો આ પાટિયા લગાવવામાં કોણ પૈસા ખર્ચે આ ડિઝની લખીને થોડું આટલું બધું લગાડવાનું હોય આ મેકડોનાલ્ડનો એમ થોડો આટલો બધો મૂકવાનો હોય આ માઇન્ડસેટ આપણને ક્યાંક ક્યાંક નડે છે એટલે હું એમ નથી કહેતો કમાની હું બેલેન્સની વાત કરું છું હું એવોય માણસ નથી હું ખુદ જ જ્યારે તમારી સામે પાંચ જણા મારા ઘરમાં રહે છે મારા ફાધર છે મારા મામા મામી છે તો હું એવું ન માનું કે ભાઈ ના ના હું ખાલી બેઠો બેઠો લેખ લખું પુસ્તકો વાંચું અને એમની મેળે મેળે જ બધું ટપક છે થાળીમાં નો મારો પોઈન્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટનો શબ્દ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિકાસ પણ કરો અને પર્યાવરણ પણ જાળવો ખાલી પર્યાવરણ જાળવશો તો માનવની જેમ જંગલ વચ્ચે રહેવું પડશે છાલ ઓઢીને ખાલી વિકાસ જ કરીને રાખશો તો એક દિવસ એવો આવશે કે તમે બારી ખોલશો ને બહાર જોવા જેવું કંઈ દેખાશે જ નહીં ખાલી સિમેન્ટ જ દેખાશે સસ્ટેનેબલ બેલેન્સ મેં એમને એક ફેસબુક ઉપર ફોટો શેર કરેલો એક માણસ એમને ઊભો છે નથી વાંચતો નથી રૂપિયા કમાતો એક બારી છે એમાં એક ચિત્ર છે ઇઝીલી મળશે તમને ઓનલાઈન ગૂગલ ઉપર બારીમાં દુનિયા આખી દેખાય છે એક માણસ અહીં નીચે ઊભો છે જેને બારીથી નીચે છે એટલે કાંઈ દેખાતું જ નથી ભીત દેખાય છે એક માણસ પૈસાનો ઢગલો કરીને એના ઉપર ઊભો છે એટલો બધો ઉપર ઊભો છે કે એને ચિત્ર જ દેખાતું એના પેટ પાસે બારી આવી જાય છે એટલે એને બહાર શું છે એ દેખાતું જ નથી એની ભીત જ દેખાય છે ઉપલી પહેલા નીચલી ભીત દેખાય છે અને ઉપલી ભીત દેખાય છે બરાબર એક માણસ ખાલી પુસ્તકો ઉપર ઊભો છે એને આમ બારી દેખાય છે અડધી એટલે નીચેનું જ દ્રશ્ય દેખાય છે ઉપર શું છે એ કાંઈ દેખાતું નથી પણ જે માણસ આટલો પૈસાનો ઢગલો ને આટલો પુસ્તકનો ઢગલો એના ઉપર ઊભો છે ને એને આખું દ્રશ્ય દેખાય છે ધીસ ઇઝ બેલેન્સ અને ઇન્ડિયન કલ્ચર આની ના પાડતું હોત તો લક્ષ્મી પૂજનની દિવાળી આપણો સૌથી મોટો તહેવાર ન હોય વાક બારસના સરસ્વતી પૂજનથી શરૂ થાય અને લક્ષ્મી પૂજનથી પૂરો થાય એ ઇન્ડિયન ઇથોસ છે એટલે લક્ષ્મીને પણ દેવી માનવાની વિષ્ણુના પત્ની બનાવવાના સંસાર ચલાવવો હોય તો લક્ષ્મી જોઈએ શિવને ન જોઈએ બ્રહ્મને ન જોઈએ પણ સંસારવાળાને જોઈએ વિષ્ણુને જોઈએ સો આપણા હેરિટેજમાં આ સસ્ટેનેબલ બેલેન્સ છે જ પરસ્યુએટ કરો ભગવદ્ ગીતા પણ સંભળાવો બાસુરીએ વગાડો સુદર્શને રાખો પોલિટિક્સ પણ કરો પણ એની સાથોસાથ થોડોક એવો સમય પણ કાઢો કે જેમાં પારિજાતના ફૂલ લઈને તમારી પત્ની સાથે બેસી શકો એ કૃષ્ણની કથા છે સો ધીસ બેલેન્સ એટલે તમારા સંતાનોને તમારે જ્યારે વાત કરવાની હોય ત્યારે એમ ન કહેતા કે બસ જાઓ બધું છોડી દો મેં ચોખ્ખુંટ કરી કે બધા સ્કૂલ છોડી દેનારા કંઈ રવિન્દ્રનાથ ટાગોર નથી થતા એ તો રેલવે સ્ટેશનને હમાલી કરે છે કુલી થાય છે એટલે નોટ નેસેસરી કે બધું જ છોડી દેવું એ એટિટ્યૂડ કોઈ આર્ટિસ્ટિક એટીટ્યૂડ છે પણ બેલેન્સ તમે પૈસા કમાયા પછી એક બીજી ભૂખ આવશે મનની શાંતિ આનંદ પીસ એ એ પ્રકારની પ્લેઝર એ પણ બેલેન્સ થવી જોઈએ એની પણ મજા આવવી જોઈએ એટલે સુખ માત્ર સફળતામાં નથી સાર્થકતામાં છે મારા ગ્રેડ થોડાક ઓછા આવે તો ચાલે પણ એઝ એ ફ્રેન્ડ એઝ એ સન એઝ એ હસબન્ડ ઓર લવર એઝ એ ફાધર મારા માર્ક થોડાક વધારે મુકાય તો એ માર્કશીટમાં નથી નોંધાવવાના પણ કોકના દિલમાં તો નોંધાવવાના છે માનીને જીવવું તો વધારે આનંદ થશે આટલો સ્ટ્રેસ નહીં રહે એટલો આપણી આસપાસ થેન્ક યુ થેન્ક યુ વન મોર રાઉન્ડ ઓફ એ ફોર જય આઈ થિંક થેન્ક યુ પાસ્ટ આર ટાઈમ ઇન કેસ યુ હેવ ક્વેશ્ચન્સ યુ કેન સ્ટે બેક આફ્ટર ધ નેશનલ એન્થમ બટ અધરવાઇઝ આર ટાઈમ ઇઝ કિરણભાઈને તો જોઈને અમે ઘડિયાળ મેળવતા એક જમાનામાં જે જમાનામાં મોબાઈલમાં ઘડિયાળો ન આવતી ત્યારે કિરણભાઈને જોઈને નક્કી કરી શકાય કે આ વોચ હવે આ ટાઈમ થઈ ગયો ટાઈમ આપ અમુક લોકો છે ને આમ ઘડિયાળ હલબલાવા મંડે એમ કે ચાલતી નથી કે આગળ ક્યારનો ટાઈમ પૂરો થઈ ગયો ઓફકોર્સ નો બડી વેઝ અ વોચ ના વેઝ સમ પીપલ ડુ

અને અહીં ખરેખર તો એવા લોકો છે જે મેં સાવ શરૂઆતમાં કહ્યું હતું કે જેમની પાસે જવાબો છે દુનિયા એમની પાસે પૂછવાનું છે કે આ જવાબો અમને શીખવાડો શું છે સરસ તો હું માઇક રિમૂવ કરી નાખું ઓકે

અમારે આજે આપણે વાત કરી માણસ આમ ઓલી ફિલ્મોમાં બતાવે એમ ભારત આવતો રહે અમેરિકા છોડીને ત્યાં ભણીને એટલે આ બીજલ છે પેરેન્ટ છે તો એ પેઇન્ટિંગ કરે છે પ્રોફેશનલી હવે છે ને તો ધેર આર સો મેની પીપલ કે જે લોકો પોતે કરે છે એકચ્યુઅલ લાઈફમાં અત્યારે હા ગોહેન હા હું બેસી જાઉં ચાલો એટલે જસ્ટ યુ નો રિપીટો આમનું વાત થઈ એટલે તમારી પાસે આવી જાઉં

આપણે બીજા બધા પર્સનલ લાઈફના રોલની તો વાત કરી ફેમિલી લાઈફના પણ બહાર નીકળીએ ને તો આપણી પ્રજા જરા રેસલેસ થઈ જાય છે અને મનફાવે એમ વર્તવા માંડે છે પેલો તારક મહેતાની જ્યારે એ લખતા ચિત્રલેખામાં ત્યારે એમણે સિરિયલ લખેલી આખી અમેરિકાના પ્રવાસ ઉપર ચંપકલાલ ટપોડો જેઠાલાલ બધા પછી એમાં એવું બતાવેલું દ્રશ્ય કે નીચે ઉતરે છે ને ચંપકલાલ છે એ અમેરિકા ફરી અને પાછા આવે છે મુંબઈ એરપોર્ટે અને આમ જોરથી આમ એરપોર્ટની બહાર નીકળીને હાક થૂ કરીને થૂકે છે ને પછી કે મહેતા તું મને લિબર્ટીના પૂતળા બતાવતો હતો આનું નામ લિબર્ટી ત્યાં થૂકવું હોય તો કોઈ થૂકવા ન દે આપણને જ્યાં થૂકવું હોય તમારે ગળે ઉતારી જવું પડે એટલે થોડી લિબર્ટી કહેવાય સો ધીસ ઇઝ ઇનહેરન્ટ તમે જે હમણાં એક શબ્દ બોલ્યા કેટલી જગ્યાએ દુનિયામાં તમે જુઓ તો નાગરિક ધર્મ છે એ બાય ડિફોલ્ટ હેબિટ છે પેલા હમણાં જ નેધરલેન્ડ્સના પીએમનો પેલો વિડીયો હતો જે બહુ વાયરલ થયો કોફી ઢોળાઈ ગઈને એમણે લઈ લીધી તો ઘણા એ તો સાદું જેસ્ચર છે કે જે ઘણા લોકો કરે એનું બહુ ઇન્ટરેસ્ટિંગ જેસ્ચર એ હતું કે એમણે જ્યારે વાઇપ અપ કર્યું ને કોફીના ડાઘા ત્યારે સરફેસ ઉપરથી તો કર્યા જ પણ બાજુની દિવાલ પાસે જઈ ત્યાં ઉડેલા છાંટા પણ વાઇપઅપ કર્યા ધેટ મીન એવું નહીં કે આ બે જણા વિડીયો શૂટિંગ કરે છે એટલે આપણે બે મિનિટ પોતું મારી લઈએ ધેટ મીન કે એકચ્યુઅલ આઈ વોન્ટ ટુ ક્લીન ધીસ સરફેસ બિકોઝ ઇટ્સ માય મિસ્ટેક એન્ડ નોટ એલ્સ આ કોઈએ કરવાનું કામ નથી હું એનો બોસ નથી હું ઓર્ડિનરી સિટીઝન છું આ ડિસિપ્લિન આપણામાં આવતી નથી એમાં બે રીઝન છે મે આઈડેન્ટિફાઈ મારા તમારી પાસે જુદા પણ કારણો હશે એક આપણો ધાર્મિકતાનો ઈગો ધર્મ છે ને આપણો એ આપણને ઇન્ડિવિજ્યુઅલ આત્મકલ્યાણ જનકલ્યાણ પછી પહેલાં આત્મકલ્યાણ મોક્ષ પહેલાં એટલે આપણે છે ને ઇનહેરન્ટ ઇગોઇસ્ટિક છીએ કે હું પહેલાં બાકી બધું કલેક્ટિવનેસ પછી ગ્રુપ પછી ઇન્ડિવિજ્યુઅલ હું પહેલાં એ ધાર્મિકતામાંથી આવેલી સામાજિકતામાં અસર છે એટલે એક રીઝન આ છે બીજું એ છે કે બેઝિકલી વી પીપલ આર આમ જેને કહેવાય ને જોગ્રોફિકલી હજારો વર્ષો સુધી આ કેવું છે કે જે લોકો હોસ્ટેલમાં ક્યારેય યાદ ન હોય ને એને શેરિંગ અમુક વસ્તુઓની ખ્યાલ ન આવે એકલા એકલા ઘરમાં રહ્યા હોય એને કેમ સેવ મમરાના ડબ્બાઓ ખાલી થઈ જતા હોય અને કેમ પાણીની ડોલ ભરાઈ જતી હોય એ ખબર ન પડે એટલે આપણે ઘણા કેમ કે ભાઈ એને ડેવલપ કરવા માટે છોકરાને થોડોક સમય હોસ્ટેલ લાઈફમાં રાખો એવી જ આ વાત છે ભારત જોગ્રોફિકલી ઇન્ડિપેન્ડન્ટ દેશ હતો આ સેકન્ડ રીઝન સાયન્ટિફિક છે પહેલું રીઝન મેં કીધું સાયકોલોજીકલ છે આપણી પાસે બધું જ હતું સ્ટ્રોબેરી પણ 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 થાય 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 અને અને ઘઉં ચોખા કેરી એટલે ફ્રૂટ્સથી શરૂ કરીને ગ્રેઇન સુધી આપણે કશું જ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું ન પડે એક્સપોર્ટ કરી દુનિયા માટે આપણે નથી કરવાનું અહીં મરી થાય ખાંડ થાય શેરડી થાય મધ થાય જે જગતે જોયું જ નહોતું સોલ્ટ જેના માટે ગાંધીજીએ દાંડીકૂચ કરી ઇન્ડિગો ગળી પિગમેન્ટ ડાઈંગ માટેના રંજક દ્રવ્યો એટલે આપણે છે ને એ પેલી હેબિટ નથી પડી આપણે સતત એવા મોડ મારી એક દુનિયામાં આપણે જ છીએ બીજું કોઈ છે નહીં ધીસ ઇઝ ધ સેકન્ડ રીઝન નાવ કેમ કલ્ટિવેટ કરવું મારી વસ્તુ બહુ સિમ્પલ છે મમ્મી પપ્પાઓ જેટલી હેબિટ પોતાની ડેવલપ કરે ને એટલી આજુબાજુવાળાને થાય મેં મારી કારમાં સીટ બેલ્ટ બાંધીને બેસવાનું શરૂ કરી દીધું ને એટલે મારા ડ્રાઈવર જે પહેલાં નહોતા બેસતા પોતે મારે ચલાવવાનું છે ને એનો જવાબ એવો હતો શરૂઆતમાં કે કંઈ થાય તો મારે થશે ને પહેલાં તમને તો પછી થશે ને એમ બરાબર ઇવેન્ચ્યુઅલી મેં જ પહેરવાનું કાંઈક ચર્ચા કરવાને બદલે મેં સીટ બેલ્ટ બાંધવાનું ચાલુ કરી દીધું હું બેસું એટલે સીટ બેલ્ટ જ જાય પછી ભલે ને ખાલી મારે અહીં ત્યાં સમાણી હોલથી ખાલી સામે કોટેચા ચોક લગી જવું હોય તોય બંધાઈ જાય હવે એને શરૂ કરી દીધું વેલ્યુસ કેન નોટ બી ટોટ વેલ્યુસ કેન બી કોટ વેરી સિમ્પલ એટલે આપણે જ્યાં ઘટે છે આ ઘટે છે લોકો વાતો કરે છે પણ અમલ ઓછો કરે છે એટલે બાળકો છે એ તો હંમેશા તમારી હેબિટ છે એ જોઈને શીખે તમે ટીવી જોતા હો અને એમ કહો કે વાંચવું જોઈએ વાંચવું જોઈએ એટલે એમ કે મમ્મી કોઈ દીધી હાથમાં ચોપડી લેતા નથી ને જે બાલાજીની સિરિયલ જોયા કરે છે મને એમ કીધા રાખે છે કે વાંચવું જોઈએ નહીં થાય સો પોઈન્ટ ઇઝ દેટ કે તમે એનું આચરણ કરો આ પહેલો રૂલ સેકન્ડ એ છે કે આપણી સિસ્ટમમાં થોડાક પ્રોબ્લેમ છે કે આપણે એટલી લાર્જ ગેધરિંગ છે વસ્તીનું કે એને મેન્ટેન કરવા જેટલા સીસીટીવી શું માણસો જ નથી આપણી પાસે હું ઘણીવાર કહું કે અમેરિકામાં ઇમેજિન કરો કે ભારતની જેમ એક સવા અબધથી વધારે લોકો છે એ અચાનક અમેરિકા પહોંચી ગયા હોય તો કદાચ અમેરિકા આટલું ચોખ્ખું રહે કે નહીં તમારે વિચારવું પડે કારણ કે પોપ્યુલેશન ડેન્સિટી ત્યાં ઓછી છે સામે પક્ષે જેને આપણે સોફિસ્ટિકેટેડ કન્ટ્રીઝ કહીએ છીએ ડિસિપ્લિનમાં એ લોકો ધાક એને કાયદાની ધાક રાખી છે માથે એને કારણે કરે છે એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ ફેઝ છે કે કાયદાને અમલ કરાવે છે આપણને એમ લાગે છે કે જો કેટલું બધું આમ કેટલી પોલાઇટલી વાત કરે છે પણ ફરતો એક સીસીટીવી હોય એમાંથી એક ટિકિટ આવે ટિકિટ તમારા સીધા સિક્યોરિટી નંબર સાથે જોડાયેલી હોય તમારી લાઈફ ઇન્સ્યોરન્સ બંધ થવા માંડે તમારી જોબ ઉપર આવે તમારા પ્રીમિયમ વધવા માંડે એટલે એવી સિસ્ટમ ચેક કરેલી છે કે માણસ વિચારે જ નહીં કે આ મારે પાર્કિંગ ઝોનની બહાર કાર પાર્ક કરાય એટલે બે વસ્તુનું કોમ્બિનેશન જોઈએ ઇન્ટરનલી આ કન્વિક્શન અને એક્સટર્નલી પેલી અદ્રશ્ય ધાક કે સમન ઇઝ વોચિંગ ઓવર મી આપણે ત્યાં શું છે કહ્યું કે સમન ઇઝ વોચિંગ ઓવર મી વાળા ઉભય હોય પાછા ચોક વચ્ચે પણ આપણને ખબર હોય કે એ તો કાંઈ વાંધો નહીં એની સાથે બે મિનિટ વાત કરશું તો બધું સેટિંગ થઈ જશે જુગાડ યસ કંઈક ઉપર એક મિત્ર ઊભા હતા પણ આઈ ગેસ ઓકે જી હા અલોહા અલોહાનો સેમિનાર હતો હા હા એટલે આપણે એની ઈશ્વરી શક્તિ કહીએ છીએ પશ્ચિમના લોકો એને બ્રેઇન પાવર કહે છે કે માઇન્ડ પાવર કહે છે એટલે ટાઈટલ જુદા જુદા છે પણ જેને ફેક્ટર એક્સ કહેવાય જે નોર્મલ હોય એના કરતા વધારે જો હું દોડી શકું એના કરતાં ઉઝેન બોલ્ટ વધારે દોડી શકે છે કે નહીં એ એની બે પગ છે બે હાથ છે એક માથું છે બે નાકના નસકોરા છે એટલે મોડલ તો કંઈ બહુ જાજુ ફેરફારવાળું નથી પણ ઉઝેન બોલ્ટ પાસે એવી કશુંક છે કે જેના પગ પણ એ તમે વિઝિબલી માપી શકો છો એટલે ટેન્જીબલ છે અંગ્રેજીમાં કહું તો પહેલી જે છે ને નોનટેન્જીબલ છે એટલે ખબર નથી પડતી કે એમાં હાથ ચાલાકી કેટલી છે કે પાવર કેટલો છે પણ છે તમે મને પોઈન્ટેડ ક્વેશ્ચન પૂછો કે તમે આવો અનુભવ કર્યો છે તો હા એવા લોકો હોય છે ને મેં એનો અનુભવ કરેલો છે પણ જેન્યુન હોય છે એ કોઈ દી એનું માર્કેટિંગ નથી કરતા અને જે માર્કેટિંગ કરે છે એમાં મને કોઈ હજી લગી જેન્યુન લાગ્યા નથી આટલો ફરક હા એનું ઇન્કલિનેશન જુદું હોય રાઈટ નહીં ધેટ્સ ટ્રુ આમાં હું તમારી સાથે હંડ્રેડ પર્સન્ટ આમાં કોઈ આર્ગ્યુમેન્ટનો પ્રશ્ન જ નથી એમનો ક્વેશ્ચન એવો છે કે બે ચાઇલ્ડ હોય એમાં દરેકના એક જ સરખા પેશન હોય એવું જરૂરી નથી બિઝનેસ ફેમિલી હોય તો બધા જ બાળકોને બિઝનેસમાં જ રસ પડે એવું નોટ નેસેસરી તો કોઈકને ને કંઈક બીજો શોખ હોય ને બીજી મજા હોય હવે એને પરાણે પરાણે તમે જો ફિક્સ કરીને એમાં રાખો પોતાની મરજીથી ફેલ થઈ એક વાત છે અને પેરેન્ટ્સ જ પ્રેશર કરી કરીને એને એમાં રાખે અને પછી ફેલ થાય એ બીજી વાત છે ઘણી વખત આ તો એવું નથી બિઝનેસમાં આવું થાય મેં તો આ લેવલનું બધે જોયું છે મેડિકલ ડૉક્ટરોનું ફેમિલી હોય તો એમ જ કે આપણે તો ડૉક્ટર જ જોઈએ ને આપણે હવે ચાર તો આટલી હોસ્પિટલ બનાવી છે ને આ છે ને કોણ સંભાળશે તો એજ્યુકેશન ફિલ્ડમાં પણ આવું થાય મેં સિવિલ સર્વિસમાં એવું જોયું છે આઈએસ આઈપીએસ અધિકારીઓનું કપલ હોય તો એ બાય ડિફોલ્ટ એવું માની લે કે આપણા છોકરાઓ તો સિવિલ સર્વિસમાં જ આવશે ને આપણે તો કાકાનો દીકરો સિવિલ સર્વિસમાં છે આર્મીમાં એવું હોય છે તો આ બધી જગ્યાએ છે ઇટ્સ હ્યુમન માઇન્ડસેટ અને એમાં પહેલી સિક્યુરિટી ઝોનવાળી વાત આવે છે કે આપણો સિક્યોર્ડ ઝોન છે આની બહાર ન જવાય આ સિક્યોર્ડ ઝોનમાં રહેવાય પણ હવે કુદરતની વ્યવસ્થા જરા જુદા પ્રકારની હોય છે કુદરત જો આમ જ માનતી હોત તો નવા ડેવલપમેન્ટ કોઈ દિવસ લાઈફમાં થયા જ ન હોત આપણે હજી ઓલો કાળા ચકળાવાળો ફોન જ લઈને ફરતા હોત આપણા ખિસ્સામાં મોબાઈલ આવ્યો જ ન હોત કોઈ ડેવિએશન કર્યું કોઈ ચીલો છોડ્યો કોઈએ રૂટિન બ્રેક કર્યું એમાંથી ઇન્વેન્શન થયા એમાં કેટલીક કેઝ્યુઅલિટી પણ થઈ બધા રૂટિન બ્રેક કરનારા કે ઇન્વેન્ટર થઈ ગયા એવું જરૂરી નથી હું એવા બ્રહ્માય નથી એટલે ઇન એ સેન્સ હું એવું દૃઢપણે માનું છું કે એવા પ્રેશર ન હોવા જોઈએ આફ્ટર એ પોઈન્ટ તમે એને મિલકત આપી શકો પણ તને ગાઈડ ન કરી શકો તારે આ મિલકતનું આ જ કરવાનું તમે વધુમાં વધુ તમારા સંતાનને કહી શકો જો મારી જવાબદારીમાં હતું કે મારે તને સેટ કરવો મેં તને આ કારની ચાવી તારી એ કાર લઈને ક્યાં જવાનું છે ને એ મમ્મી પપ્પાઓ નક્કી કરવા બને છે કે કારની ચાવી મેં આપી હવે હું નક્કી કરું ત્યાં જ તારે કાર ઊભી રાખવાની હું નક્કી કરું એને જ કારમાં બેસાડવાના ધીસ ઇઝ સમથિંગ ઓવરબર્ડન જેવું હું માનું છું આ રિમોટ કંટ્રોલ્ડ પેરેન્ટિંગ થયું કે જેમાં બધું કંટ્રોલ તમારા હાથમાં રહે તમે ખાલી ટીવી જ દૂર રાખ્યું છે એટલું એમ એટલે એ પર્સનલી હું એવું માનું કે એવું ન હોવું જોઈએ તમારી ડ્યુટી પૂરી થઈ ગઈ તમે જે મિનિટે ચાવી આપી ત્યારે ખરેખર તો આઈડિયલ તો એવું હોવો જોઈએ કે તમારે ચાવી પણ આપવાની નથી તમારે ખાલી એને કારને ડ્રાઈવિંગ શીખવાડવાનું છે કાર તો એ ક્રિએટ કરશે એની લાઇફમાં એની સ્કિલથી યસ આઉટકમ નોટ નેસેસરી કે ઇન્સ્ટન્ટ આવે જી ના ના હું એવું નથી માનતો તમે જેટલા કન્સર્નથી મને કહ્યું એમણે કહ્યું કે મારો સન છે એને અલગ અલગ જગ્યાએ પાસ્ટમાં ફરવાનું થયું હવે વાડીમાં છે આવું તમને ખાલી રિપીટ કરી દઉં છું અને એને કારણે ક્યારેક એ સ્માર્ટ બહુ છે લર્નિંગ એટીટ્યૂડ છે પણ અમુક વસ્તુ મિસિંગ કરી જાય છે તો એવું હશે કે ભાઈ વાળા દસ વર્ષ ચૂકાઈ ગયા તો એને કારણે હશે ના એવું ન હોય આટલું કન્સર્ન પણ ન રહેતા મેં આ ચોખટ પણ કરી હું વચ્ચે છે ને એક દીકરી નાનકડી હતી એની બુક લોન્ચિંગમાં એ રાજકોટમાં આવેલો પછી મારું ફંક્શન પૂરું થયું ત્યારે મેં ચોખવટ કરી કે એમાં હું બધું બોલ્યો કે ભાઈ માણસે લખવું જોઈએ વાંચવું જોઈએ વિચારવું જોઈએ પછી છેલ્લે ચોખવટ કરી કે ઘરે જઈને પોતપોતાના છોકરાઓને એમ કહેતા નહીં ગાલો કાલે કાલે ચોપડી લખો આને ખરેખર મન થયું ને એને લખી તમારા બાળકને કદાચ ચોપડી લખવાનું મન ન થાય એવું જરૂરી નથી કે ચોપડી લખવાનું જ મન થાય તો જ સાચા એમ એને કંઈક બીજું મન થતું હશે એટલે મેં કીધું મહત્વની વાત એ છે કે એને એના પર્યુ હોબીને પરસ્યુ કરવા દો મહત્ત્વની વાત એ નથી કે બધા ચોપડી જ લખવા લાગી તો પાછું એનું જ થયું આપણે એમ કીધું કે આ મુક્તિ છે પણ એ મુક્તિ પાછી નવું બંધનની શરૂઆત છે એટલે ડોન્ટ ફીલ ધેટ તમે જે રીતે વાત કરી આટલા કન્સન પેરેન્ટ છો અત્યારે એ રાતના બેઠા છો સાંભળવા આવ્યા છો આટલા કન્સનથી પ્રશ્ન પૂછો તમે જાણો છો કે પાસ્ટમાં આટલી આટલી જગ્યાએ મૂવમેન્ટ થઈ અને તમે કયો પણ છો એઝ અ મધર કે ભાઈ એ સ્માર્ટ છે તો હું નથી માનતો કે આ તો આ તો ઘણું ગિફ્ટેડ કહેવાય મેં તો એવા બાળકોને ડેવલપ થતા જોયા છે કે જે લોકો ફૂટપાથ ઉપરથી આવતા હોય જેના મમ્મી પપ્પાને ખબર ન હોય કે ક્યાં જાય છે અને શેપઅપ થતા હોય ડેવલપ થતા હોય સો અમુક વસ્તુઓ તો કુદરત પણ કામ કરે જ છે એ તો કંઈ એવું નથી કે ન કામ કરતી હોય કુદરત એનું વાયરિંગ તો કરે જ છે એને સર્વાઇવલ એને જે રાખવું હોય એણે માન્યો કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવા હોય તો એમનું અપબ્રિંગિંગ કંઈ સુપર સ્પેશિયલ નહોતું એમણે તો બહુ લેટ ફંડામેન્ટલ ક્લિયર કર્યા જીવનમાં શું કરવું છે ને એટ ધોલ્ટ્રી તો સત્યાગ્રહ શરૂ કર્યો પણ એ કુદરતની કરામત હતી બાકી તમે કાંઈ આલ્ફ્રેડ હાઈસ્કૂલના શિક્ષકોને એ જમાનાના રિમાર્ક કહેવા નહોતા કે કોઈ બાળક મહાત્મા બનવાનો છે બટ શી હિટ્સ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રાઇટ ઇન ધ સેન્સ કે જે એક્સપેક્ટેશન્સ આપણે આપણા બાળકો ઉપરથી રાખતા હોય છે તો એ રિયાલિસ્ટિક હોવા જોઈએ અને એની ઉંમર પ્રમાણે હોવા જોઈએ So, yeah. perhaps yeah, you, wa agree. you want to look at your own expectations from the child. Maybe you are over ambitious at this point in time. Yeah. And ke perspective. Over concerned. You are yeah. over, yeah. over concerned. Yes, I, I correct myself. So, maybe yeah. you are over concerned. He's at the Wadi, right? I mean, if you got admission at the Wadi, <laughs> he's already <laughs> doing well. And uh, I think you just <laughs> be patient. <laughs> so, if there is. રાઈટ સો જસ્ટ લેટ એમ બી એ બધું કરી લેશે જો એટલો બધો સ્માર્ટ હોય તો તમારે ખરેખર કાંઈ ટેન્શન રાખવાની જરૂર નથી ની શીખી જશે જે શીખવાનું છે યસ ના એટલે એટલે મારો પોઈન્ટ આમાં તો કિરણભાઈ વધારે સારી રીતે સમજાવી શકે પણ મારો તો વ્યૂ પોઈન્ટ બહુ ક્લિયર છે વી એક્સપેક્ટ ટુ મચ ફ્રોમ એની સ્કૂલ ફોર ગેટ કે આ જે આખી રેસ ચાલે છે ને સ્કૂલિંગ માટેની મને ક્યારેય સમજાણી જ નથી મારા મા બાપને નહોતી સમજાતી મને નથી સમજાતી કદાચ એને રિટર્ન્સ હશે પણ મને એટલે નથી સમજાણી કે બાળક છે એ કોઈ સ્કૂલ કોઈ આમ જાદુઈ રીતે એનું મોલ્ડિંગ કરી નાખે એ મારા મનમાં ક્યારેય ઉતરતું જ નથી એની જે સ્કીલ હોય એને શેપઅપ થાય એક હદથી વધારે ન થઈ શકે રણબીર કપૂર સંજય દત્ત કરતા સારો એક્ટર છે એ તો સંજુએ પુરવાર કરી દીધું કે નહીં સંજય દત્તે ઉંમર એક્ટિંગ જ નહોતી આવડતી સંજય દત્ત છેક લેટ ફેઝમાં વાસ્તવ અને મુન્નાભાઈ વખતે એક્ટિંગ શીખો આમ જુઓ તો પિસ્તાલીસ એક વર્ષે જીવનના ઘણા પ્રહારો ખાઇ ખાઈને પણ રણબીર કપૂર તો અત્યારે જ હજી પચીસ ત્રીસ વર્ષની ઉંમરની અંદર એક કક્ષાની એક્ટિંગ શીખી યોગ્ય સંજય દત્ત લાઈફ ટાઈમ ના કરી શકે હા એગ્રી એગ્રી પણ એમાં શું થાય કે ધેર આર સોશિયલ ઇશ્યુસ તમે ને હું તો આપણે એગ્રી થઈ જઈએ પણ મીડિયા ઇનવોલ થાય અલગ અલગ લોકો ઇન્વોલ્વ થાય દરેક લોકોને એક અક્ષરખામત ન હોય મારા છોકરાના હાથ કે મડાડે ત્યાંથી શરૂઆત થાય એટલે એ ગ્લોબલ છે એવું નથી કે ખાલી લોકલ છે આપણે રાજકોટનો ઇશ્યૂ નથી આ તો વિશ્વભરમાં અત્યારે છે એટલે ઇટ્સ અ કોમ્પ્લિકેટેડ મેટર પણ મારો વ્યૂ બહુ ક્લિયર છે કે એવરીથિંગ કેન નોટ બી કમ ફ્રોમ ધ સ્કૂલ બોક્સ સ્કૂલ કોઈ બોક્સ નથી કે એમાં તમે આમ બાજુથી પ્રોસેસ કરો આપણે આમ પેલું શેરડીનો રસમાં શેરડીને સાઠો ને આ બાજુથી સીધો રસ નીકળી ગયો આવું સુગર કેન જ્યુસ પ્રોડ્યુસ કરતું કોઈ મશીન નથી સ્કૂલ હું એટલે નોટ રેસન કે આ તમે કોઈ પણ સ્કૂલ માટે કહો તો મારો જવાબ આવે બરાબર એટલે થોડીક સોસાયટીની અસર હોય થોડીક આપણે એને જેને જીનેટિક કહેવાય એ ઇન્કલિનેશન હોય થોડીક અબ્રિંગિંગ એનું જે ઉછેર થયો હોય એન્વાયરમેન્ટની અસર હોય આ ઘણા ફેક્ટર્સ એક બાળક ક્યાં પહોંચે છે એમાં ભાગ ભજવતા હોય છે અને કદાચ કુદરતને આ ગમે છે તમે મોલ્ડિંગ કરો એ તો કુદરત વિરુદ્ધી બાબત છે ને આમ જુઓ તો સૃષ્ટિ વિરુદ્ધની વાત છે સૃષ્ટિને બગીચાઓ નથી ગમતા એટલે તો જે બગીચાને તમે માળી વગરનો કરી નાખો એમાં ઝાંખરાઓ થઈ જાય એમાં આડેધડ ઘાસ ઉગવા લાગે કારણ કે સૃષ્ટિની કરામત એ છે કે એને બધું ઇન્ફાઇનાઇટમાં રાખવું છે એને અનિયમિત રાખવું છે એટલું સ્ટ્રકચરલ તમે કોઈ આંબલીનું ઝાડ કે આંબાનું ઝાડ જોયું કે જે આમ એક જ સ્ટ્રકચરમાં હોય નહીં હોય એક ટમેટું પણ ફિક્સ સ્ટ્રકચરમાં નહીં હોય સિવાય કે લેબોરેટરીમાં બનાવેલું ટમેટું હોય સો હું આને બહુ ફિલોસોફિકલ પર્સ્પેક્ટિવથી જોઉં છું કે કુદરતને આજે માણસે બનાવેલી આ તો રમત છે કે હું તમારા બધા પચીસસો બાળકોને એક જગ્યાએ લઈ જાઉં જે અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય એને મોલ્ડ કરું અને એક સરખો જ્યુસ કાઢીને બહાર કાઢવું એ લોકોનો સેમ ટેસ્ટનો નેચરને આ બહુ ગમતું નથી આપણા પ્રયત્નો આટલા બધા એટલે નેચર એના ખેલ જુદી રીતે અજમાવે છે પછી એટલે એ પછી એક બાળક કોઈક બળવાખોર થાય એક ક્રિમિનલ બાજુ જાય બીજો કોઈક સાયન્ટિફિક ઇન્વેન્શન કોઈ અબ્દુલ કલામ જેવો થવા માટે નીકળે કોઈ પોલિટિક્સમાં જાય સો ઇવેન્ચ્યુલી નેચરનો રૂલ જુદો હોય છે પણ તમે એક વાત જે મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગી એ પહેલી મિક્સિંગ અપ એમાં નેચરવાળી આર્ગ્યુમેન્ટ ન ચાલે ટેલેન્ટમાં ચાલે શેપિંગ અપમાં ચાલે સક્સેસમાં ચાલે મિક્સિંગ અપ છે ને એક એન્વાયરમેન્ટલ ફેક્ટર છે એટલે મેં કીધું બેઝિકલી તો કિરણભાઈ એના માટે ઓથોરિટી કહેવાય જવાબ આપવામાં પણ કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ જો મિક્સઅપ ન થતા હોય તો એ પેરેન્ટ્સ માટે પણ મેટર ઓફ કન્સર્ન કે એને થોડા ગ્રાઉન્ડેડ રાખવા જોઈએ છોકરાઓને કે જે એક જુદી દુનિયાના આઈવરી ટાવર ઉપર બેઠા છે એવો ભાવ ન આવે ટીચર્સ માટે પણ મેટર ઓફ કન્સન કે એટલી ફોર્મલ સ્ટ્રક્ચરમાં બાળકોને ન રાખે કે બાળકો એમ માને કે ભાઈ આપણો રથ યુધિષ્ઠિરની જેમ જમીનથી બે આંગળ ઊંચો ચાલે છે ને બાકીના બધા તુચ્છ રૈયત જેવા પ્રજાજનો છે ને આપણે કે રાજાઓની જેમ બહાર નીકળીએ છીએ સો ધીસ ઇઝ એઝ અ સિટીઝન ઇઝ અ પર્સન ઉિંક્સ એ હું માનું છું તો એ અર્ધારે મારા મારા માટે આ કન્સનનો વિષય છે મિક્સિંગ અપવાળો

એગ્રી એગ્રી મને તમારી વાતમાંથી એક યાદ આવ્યું કે મારા એક યુરોપિયન મિત્રએ મને એવું કહેલું જે ભારત વારંવાર આવે છે એટલે ભારતથી પૂરા પરિચિત છે કે માનવતા હ્યુમિનિટી અને લો એસ્ટાબ્લિશમેન્ટ ઓફ લો કેન નોટ ગો ટુગેધર તમારે એમ કે એસટી બસનો ડ્રાઈવર ઘરડા માજી છે એને ઉભા હાલો બેસાડી દો એમ કરીને વચ્ચે ઊભી રાખી દેશે બસ જે એમ કે શક્ય નથી ફ્રાન્સમાં કે બ્રિટનમાં થાય માજી ઘરડા છે તો એના માટે પચાસ પ્રકારના એલિમેન્ટ આપો પણ બસ ઊભી ન રાખો કારણ કે બસ તો આટલા વાગે જ પહોંચવી જોઈએ એટલે બે કોન્ફ્લિક્ટિંગ છે તમે જેમ કહ્યું એમ કે તમે જો લો એસ્ટાબ્લિશ કરવા જાવ તો હ્યુમિનિટી સાઈડમાં રહી જાય થોડીક હ્યુમિનિટી એસ્ટાબ્લિશ કરવા જાવ તો લો બ્રેક કરવા પડે એટલે યુ આર રાઈટ યુ ગોટ અ પોઈન્ટ એટલે શાહરૂખ ખાને એવું હસતા હસતા કહ્યું હતું કે મુંબઈ આવ્યો ત્યારે મને એમ હતું કે મને બધા ઓળખે એટલે હું મારા ફોટા લઈ લઈને ફરતો હતો બધા ઓફિસો ઓફિસોમાં છાપાવાળાઓને કહું કે જરાક છાપજો ને સિરિયલ કરું છું ફૌજી નામની આમ તેમ એમ હવે એમ કે છે કે મને કોઈ ન ઓળખે હવે મારા કારમાં પણ મેં પડદા રાખ્યા છે બોડીગાર્ડ રાખ્યા છે ગોગલ્સ પહેરીને નીકળું હુડી પહેરીને નીકળું માથા ઉપર એટલે હું કંઈક પિક્ચર જોવા જાઉં મને કોઈ ઓળખી ન જાય કાં તો શાહરૂખ ખાન આવીને બેસો છે થિયેટરમાં એમ યુ હેડ એ ક્વેશ્ચન ટુડેઝ સિનરીઓ એવું છે કે જો મેં કર્યું ત્યારે તો ઇન્ટરનેટ અગેન જસ્ટ રીપીટ હોમ સ્કૂલિંગ મેં હોમ સ્કૂલિંગ કર્યું છે ઘરે ભણ્યો છું તો આજના જમાનામાં હોમ સ્કૂલિંગ પોસિબલ છે અને એના પ્રો અને કોન પ્લસ અને માઇનસ તો હવે મેં કર્યું ત્યારે એક મોટો એડવાન્ટેજ શું હતો ધેર વોઝ નો ઇન્ટરનેટ હવે તમે એડવાન્ટેજ પણ કહી શકો ડિસએડવાન્ટેજ પણ કહી શકો ડિસએડવાન્ટેજ પણ છે આજે કોર્સેરા ટેડ વિકીપીડિયા કોરા કેટલી એવી સાઇટ છે જે પરબત છે જ્ઞાનની જેમાં તમારે હોમ સ્કૂલિંગ એટલે તમે હોમ સ્કૂલિંગ ન કરાવો તો તમે એ ખોલીને બેસી જાઓ તો હોમ સ્કૂલિંગ જ થઈ જાય યુટ્યુબમાં વિડીયો જેટલા છે દાડમ ફોલવાથી શરૂ કરી અને ટ્રક ચલાવવા સુધીને જ્ઞાન આપતા વિડીયો છે યુટ્યુબ ઉપર એટલે આજે એના એડવાન્ટેજ પણ જુદા છે ડિસએડવાન્ટેજ જુદા છે ત્યારે તો હતું જ નહીં ત્યારે મારા પેરેન્ટ્સની એવી વાત હતી કે ભાઈ એક ફિક્સ સિલેબસમાં બંધાઈ રહેવાને બદલે એક ચોક્કસ ડિગ્રીની પાછળ એક ચોક્કસ સ્કૂલના પિયર ગ્રુપમાં કેદ થઈ જવાને બદલે જરા લાંબુ મલ્ટિવર્સિટીની જેમ એને ઉછેર કરવો એટલે એમણે થોડો ચેન્જ પણ કર્યો કે હાઈસ્કૂલમાં મને મોકલો એટલે થોડું પહેલું ઇન્ટરેક્શન મિક્સિંગ અપ એ બધી વાત પણ થાય બીજા છોકરાઓ સાથે તમે રહ્યો બે જણા તમને ધોકાવે મારે તમારી પેન્સિલ લઈ લે એ પણ અનુભવ ક્યાંક થાય એટલે પણ એ લેટ કરાયો એમણે પેલો અને એક ડિસિડન્ટ જેમાં સ્પોર્ટ્સમાં થાય સ્પોર્ટ્સ ગ્રુપ એક્ટિવિટી છે બધી સ્પોર્ટ્સ કોસ્ટ જેવી સ્પોર્ટ્સ હોય તો ઇન્ડિવિજ્યુઅલ હોય પણ બધી કંઈ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સ નથી હોતી બારિંગ ઇન્ડોર સ્પોર્ટ્સ એટલે એ ડિસએડવાન્ટેજ મોટો થાય જે મને પણ થયો મને સ્પોર્ટ્સનો શોખ થયો પણ પેલી છોકરીએ કહ્યું એમ લિસનિંગ મ્યુઝિક કારણ કે વાળું એન્વાયરમેન્ટ તો સ્કૂલમાં મળે એ ન મળે એટલે એ વસ્તુ ડિસએડવાન્ટેજમાં આવે આ અને મેં કીધું એમાં ઇન્ટરનેટવાળી જે દુનિયા છે આખી ડિજિટલ દુનિયા જુદી છે એમાં હોમ સ્કૂલિંગ કરવું હોય તો એના ક્રાઇટેરિયા ફરી જાય દાખલા તરીકે તમે ઓનલાઈન ગ્રુપ બનાવી શકો ત્યારે એવી સુવિધા જ નહોતી તમે શેરીમાં જાઓ તો તમારે ઓળખાડ આપવી પડે કે હું ક્યાંય ભણતો નથી પણ હું આ ઘરમાં રહું છું આજે તમે ઓનલાઈન ફ્રેન્ડ બનાવીને બેઠા હો જેને જરૂરત નથી કે તમે શેરીમાં ક્યાં રહ્યો છો એને એડ્રેસ આપવા પડે સો ના મને મિસિંગ આઉટ જેવું તો પર્સનલી નથી લાગ્યું મેં તમને સ્પોર્ટ્સ વાળી વાત કરી ઇટ્સ વેરી ક્લિયર કે ભાઈ એ વાત મારા મનમાં ક્લિયર છે પણ એ મિસિંગ આઉટ એવું નથી લાગ્યું કારણ કે દાખલા તરીકે મને રમત રમવા મળી હોત તો એવું બને કે કદાચ આ વક્તૃત્વ લેખન એવી સ્કિલ જે અત્યારે ડેવલપ થઈ એવી ન થઈ હોત તો મારા ઘણા મિત્રો રમતા હતા આખી શેરીમાં પણ એ લોકો પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા છે એમની લાઈફમાં એવું કંઈ નથી કે માથી કોઈ મહાન સ્પોર્ટ્સ પર્સન થઈને બહાર નીકળ્યા હોય મેડલો લઈને બેઠા હોય સો ઇટ્સ અ પ્લસ એન્ડ માઇનસ બોથ પણ મેં એક જે વાત મારે જે તમારા સુધી પહોંચાડવી છે ને આઉટ ઓફ પાંચ સાત ક્વેશ્ચનના સમરી કરીને હું કહું છું આ વાત એટલે તમારા ક્વેશ્ચનના આધારે નથી કહેતો બધા લોકોને એમ છે કે ભાઈ સમથિંગ સ્પેશિયલ થાય પણ એ આપણા હાથમાં નથી એટલું મને સમજાણું છે વી કેન ટ્રાય જે ગીતામાં કહ્યું છે કર્મ તમારા હાથમાં છે ફળ તમારા હાથમાં નથી એ જ વાત છે આમાં બધાને મારા મા બાપી એમ જ બં એનું હોય ને કે ઘરે ભણાવીએ ચાલો આને સરસ કરીએ પણ અમુક સિચ્યુએશન તો આવે એને તમે રિએક્ટ કરો એના આધારે તમારી યાત્રા થતી જાય અમુક વખતે તમે ધર્યું ન હોય કોઈ ઇન્સિડન્સ બને સલીમ ખાન સલમાન ખાનના ફાધરે મને એક વાત કરેલી કે જિંદગી મે બહુ અચ્છી ઓર બહુ જ બુરી ચીજે ઇતફાકસે હોતી સે નહીં હોતી બહુત અચ્છી ઓર બહુ બુરી બંને પ્લાન કરીને તો કોઈ એવું નથી કહેતું કે આપણે ખરાબમાં ખરાબ રીતે હસલવાઈ જાય કોર્ટ કેસ થાય ને એક્સિડન્ટ થાય ને માણસ મરી જાય એ પ્લાન નથી હોતો ઇતફાક્ષ હોતી ઓર બહુ જ અચ્છી સલમાન ખાનનું વોન્ટેડ પિક્ચર કે દબંગ પિક્ચર વખતે કોઈ એક અમારા ફેમિલીમાં કોઈને એમ નહોતું કે આ કોઈ હિટ પિક્ચર છે એમાંથી સલમાનની કરિયર બની ગઈ અચાનક સુપરસ્ટાર થઈ ગયો અને એણે પોતાના માટે વાત કરેલી આ તો ફિલ્મી એક્ઝામ્પલ છે મારો પોઈન્ટ જુદો છે મારો પોઈન્ટ એમ છે કે તમારા પ્લેઝરને શું કામ સોસાયટી સાથે એટેચ રાખવા હું આટલું શીખું છું આ ચાલીસ વર્ષની જર્ની પછી તમારા પ્લેઝરને તમારી જાત સાથે એટેચ રાખો બાળકોને પણ એ જ કહ્યું જે મિનિટે આપણા પ્લેઝર આપણે સોસાયટીમાં એટેચ કરીએ છીએ એક જો ફેસબુક ઉપર આટલી લાઈક આવે છે જો આટલી ચોપડી વેચાય છે જો આટલા લોકો સાંભળવા આવે છે આટલા માણસો તાળીઓ પાડે છે એ મિનિટે તમે ભવિષ્યના દુઃખને ઇન્વિટેશન આપીને બેસાડી રાખો છો બાજુમાં કારણ કે ડે વિલ કમ રાજેશ ખન્નાની લાઈફમાં હતો રાજ કપૂરની લાઈફમાં હતો આજે સચિન કરતાં વિરાટને ધીરે ધીરે પોપ્યુલારિટી વધવા લાગી તમારી નજર સામે ગાવસ્કરને ઓળખવાવાળી જનરેશન બંધ થવા લાગી ડે વિલ કમ કે ક્રાઉડ તો જશે આજે છે એટલું નહીં રહે ત્યારે તમારો પ્લેઝર જો તમે હું માન્યો કે અઢાર વર્ષનો હતો ત્યારે ગેલેક્સીમાં પિક્ચર જોવા આવતો અને મજા આવતી હતી અને એ ગેલેક્સીમાં પિક્ચર જોવા જાઉં છું અને મજા આવે છે અને દસ વર્ષ પછી એ જો હું ગેલેક્સી રિવ હોય ત્યાં અને ક્યાંક મલ્ટિપ્લેક્સ ન થઈ ગયું હોય તો પિક્ચર જોવા જવાનું ને મજા આવે એમાં સોસાયટી ક્યાંય ઇન્ટરફિયર નહીં કરી શકે So, have your own pleasure individualistic. Egoistic, not individualistic. All right, one last question. we are good negotiators what i have found but not great brand builders so how do we do yeah Uh, my, my view is very clear about it because I have wrote one full article on the same topic so it's very clear, I thought about it first thing, charm of exploration that we are missing in our life most of the kids don't have charm of exploring something new because they have been taught in a structural method that money is the ultimate goal in life so materialistic is fine you need material comfort to sit over here we need AC, light, microphone, everything this is materialistic thing but we become money-minded. So instead of charm of having money, money is byproduct, money, you should earn money. You must earn money, rather, forget should. But money is byproduct. Your core focus should be on charm of exploration. means I don't know but I want to know. This should be my drive, my inner desire, my passion. So beyond possible, I want to add something extra. This is the key to innovation. So the first thing is charm of exploration second thing freedom to make mistakes that we as a parent we as a society and we as a teacher don't allow sometimes freedom to make mistakes to become a good entrepreneur you can learn only with the trial and error method otherwise there are so many books available for a successful entrepreneurship and Shiv Khera, who has wrote the book you can win lost the uh, deposit in the delhi election he couldn't win the simple election in delhi okay Shashi Tharoor, who never wrote motivational book and wrote historical book and literary books, one Lok Sabha twice. So there is no guarantee. So freedom to make mistakes, rather than giving up the uh, copybook solutions. To become, a, why, why, when you produce a great entrepreneur, when you connect with the people, when you go with the mass and identify their psychology, when you learn how to deal with the people, when you identify the people from the faces and eyes. हूँ गुजराती में कहते हु चोपड़ी वाचो चेहरा शीखो जो वेपारी ग्राहको चेहरो चोपड़ी वेपारी नहीं आइडिया ऑफ रिस्क टेकिंग इज मिंग इन आर कल्चर जन्माष्टमी हॉलिडे इज कम एवरीबडी गोज टू आबू You know, just things like uh, there's a very interesting TED talk on this topic. You know, uh, and especially for girls, right? Is that do adventure sports, right? Go hang gliding, rafting, right? And entrepreneurs are born when you learn to take risks, right? And you can't be afraid to fail, right? So sometimes you will fail, and then you rise up and and these type of adventure sports cultivate that type of thinking and I, I think that there is this big element of playing it safe all the time i think joy covered that in his talk as well but yeah I, absolutely but uh, I think the the risk taking is something that parents need to think in terms of you know where they are going to spend their vacation time, for instance, right? And the school has a focus, and we don't have quite the same amount of time when we are having to focus on you know the basic core learning. Yeah, so. But we do some of that, especially at the Wadi. You see, it's, it starts by risking how you think and not being afraid to be different in the way you approach a problem. And, and that's part of the classroom culture that we are even trying to create in SNK, right? I, th I think you know, he hit upon some pain points that there are these issues, but there's also a lot of good happening. And any time any such things happen, it's a reflection of the culture we live in, right? Because uh, Jay will again confirm, you know, like Amitabh has been asked countless times, why is there so much violence in our movies? And right? what did he say? Yeah, it's a reflection of what is happening in society. So when you have a society where status, power, influence are recognized as being more important than other value systems then you are going to see that reflected amongst the student population as well because the students are basically following whatever they are seeing around them so it's not just something that so the school can do something about it's the entire society is that what are we going to place a higher value on and they are watching that, right? And so that brings me to a point that I mentioned sometimes is that what you are doing is so loud, I can't hear what you are saying. Okay. So we set the tone, we set the example. And again, Jay mentioned that too is that they're constantly looking at us, and the way we things is frequently how students are going to do hey thank you for staying back and sharing your thank valuable you. time uh, if you still have a couple of questions you know jay will be happy <laughs> to answer e. ah, on parenting only yeah <laughs> okay no problem <laughs> <laughs> પણ કન્સિડરિંગ આપણે કન્ક્લુડિંગ રિમાર્ક એક મને સાહેબની વાતમાંથી ને બીજી બે ત્રણ ચર્ચાઓ થઈ એમાંથી ખ્યાલ આવ્યો એટલે હું કહી દઉં જતાં જતાં પણ એટલે એવી લાલચ હોય ને કે ભાઈ મેક્સિમમ જ્ઞાન તો આપણે ઠલવી દઈએ પછી જે વાદળ જાળે ને વસુંધરા આપણે વાત કરીએ એટલે બે વસ્તુ એક મેં જોઈ આ બધી ચર્ચામાંથી એક એ છે કે આપણે હું ઘણી વાર મારી જાતને એક્સપ્લોર કરતો અમે હું પોતે આવી ગયો દાખલા તરીકે મેહુલભાઈ ઊભા છે એટલે મને ઇન્સિડન્ટ યાદ આવ્યો કે વિજયભાઈ સીએમ ત્યારે હું રાજકોટનો એટલે મારા અમદાવાદવાળાને બધા મિત્રો કે કે સાહેબ કેવા છે કેવા છે આપણને ફોન આવે પત્રકારોને ફોન આવે કે જરાક આમના વિશે બે વસ્તુ કહ્યું ને કારણ કે ત્યાંના પત્રકારોને બહુ ખબર ન હોય એટલે કંઈક એમ કે કંઈક નવી વાત કહ્યું ને એટલે એમ કહું કે સૌમ્ય છે સરળ છે વાત કરો તો બહુ પોલાઇટ છે ડીસન્ટ છે બરાબર એક પત્રકાર મિત્ર એ કહ્યું અને ક્યારેક મને એવું લાગે કે મને કહે કે ડીસન્ટ થોડા ચાલે એમ કે તો મારફાડ જોઈએ એમ કે વજુભાઈ છે ને એમ કે વજુભાઈ મિત્ર જ છે વિજયભાઈ મિત્ર છે મારા એટલે બેના નામ સહિત વાત કરીને કહી શકું નહીં તો આવું બોલાય નહીં હું એટલા માટે વાત કરું છું કે ક્યારેક આપણે વિચારીએ ક્યારેક આપણને અંગળી યંગમેન જોઈએ છે એટલે આપણે એમ કહીએ છીએ ગીઝ દાઇકોન આવો જ જોઈએ આમ પછી પાછા એ જો આપણને નડવા માંડે તો આપણે એમ કહીએ કે આ તો જરાક બહુ બહુ આ એસપી તો બહુ કડક જવો આમ રીતે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એનો ખાવા દે રાતના બાર વાગે રાજકોટમાં એવું ન ચાલે આપણે તો રાજકોટમાં એક વાગે પિક્ચર જોઈને આઈસ્ક્રીમ ખાવા જોઈએ એટલે આપણે એમ પાછું એમ કહીએ કે સૌમ્ય અને ડીસન્ટ માણસ જોઈએ ભાઈ સમજવા જોઈએ રાજકોટની પબ્લિકને સમજજો હું જ છું ને માણસ તો જઈ વસાવડે એક જ છે છ મહિના પહેલાંનું મારું એક રિએક્શન એમ હું એમ કહું કે ભાઈ કડક પોલીસ અધિકારીની રાજકોટમાં જરૂર છે કડક મંત્રીની જરૂર છે છ મહિના પછી હું જ પાછો એમ કહું છું કે આ બહુ કડક છે બહુ કડક છે આટલા કડક છે આ માનવતાના વિરોધી છે એમ કે માણસ હોય સારો આપણે પ્રેમથી બોલાવે બેસાડે વિવેકથી ઘરે બોલાવે હાથ જોડે પ્રેમ કરે હાથ મિલાવે એવો માણસ જોઈએ સો વી આર કન્ફ્યુઝ સોસાયટી બેઝિકલી વોટ આઈ હિન ટુ સે વોટ આઈ હિન ટુ કન્વે આપણે ક્યારેક એંગ્રી યંગમેન જોઈએ છે ક્યારેક સોફ્ટ સ્પોકન માણસ જોઈએ છે ક્યારેક ડિસન્ટ જોઈએ છે ક્યારેક આલ્ફા મેલ જોઈએ છે એટલે એ ભારતીય સોસાયટીમાં ઘણા કલર્સ છે આપણે ડેમોક્રેટિક સ્પિરિટ એ રીતે સમજવાનો આપણો તો હું એક જ વસ્તુ સમજો છું કે ફિયર ઓફ ફેલ્યુર કરતાં રિગ્રેટ ઓફ નોટ ટ્રાઇંગ હંમેશા વધારે ડેન્જરસ છે રિગ્રેટ ઓફ નોટ ટ્રાઇંગ કરતા ફિયર ઓફ ફેલ્યુર સારો કે ભાઈ ચાલો આપ Moms need to figure this one out, right? I mean, don't take this regret to your deathbed, right? So come out of your comfort zone and do something. Right? Thank you very much, and we hope to see you. We'll continue this lecture series, and certainly we'll suddenly we'll think about uh, doing a session on mommy papa. Thank you, sir.